હેલો સ્ટુડન્ટ્સ કિશવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપની વચ્ચે એક વિશેષ લેક્ચર લઈને ઉપસ્થિત થયો છું અને આ લેક્ચર સ્પેશિયલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ એ એસઆઈની જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે છે કંઈક વિશેષ માસ્ટર ટિપ્સ કંઈક વિશેષ માર્ગદર્શન જે મને વિદ્યાર્થીઓને આપવાની જરૂરિયાત લાગી એ વસ્તુ લઈને આજે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું એટલે આજના લેક્ચરનું ટાઇટલ તો આપણે ઓલરેડી જોઈ લીધું હશે પણ એમ છતાં એકવાર આપની આગળ બતાવી દઉં તો કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે માસ્ટર ટીપ્સ સફળતાની ચાવી તમારા હાથમાં મેળવો ખાખી સ્માર્ટ વર્કમાં મહેનત તો વિદ્યાર્થી મિત્રો બધા જ કરે છે જે આ ફિલ્ડમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં સંકળાયેલું છે એ બધા જ મહેનત કરે છે ક્યાંક ને ક્યાંકથી મોટિવેશન પણ મેળવતા હોય છે પણ જે સફળ થાય છે આપણે એ સફળ થનારા વિદ્યાર્થીઓમાં આપણું નામ એડમિટ કરવાનું છે અને એના માટે આપણે મહેનત કરવાની છે અને એના માટે જરૂરી છે કે આપણે મહેનત એક સાચી દિશામાં કરીએ મહેનત બધા કરે છે પણ આપણે સ્માર્ટવર્ક વધારે કરવાનું છે હાર્ડવર્ક તો કરવાનું જ છે પણ એમાં સ્માર્ટવર્ક આપણા માટે ખૂબ જ અગત્યનું છે તો સ્માર્ટવર્ક કઈ રીતે કરી શકાય સિલેબસ તો ઘણું બધું આપી દીધું છે જસ્ટ લાઈક તમારા સિલેબસમાં લખી દીધું છે જનરલ નોલેજ જોગ્રાફી હિસ્ટ્રી સાયન્સ કન્સ્ટિટ્યુશન કાયદા તો આ બધું તો એટલું વિશાળ સિલેબસ છે કે તમે કેટલું વાંચો તો બસ આજનું લેક્ચર આપણું એના ઉપર ડિપેન્ડેડ છે કે ખરેખર તમારે કેટલું વાંચવાની જરૂર છે તમારે કેટલું વાંચવું જોઈએ હું તમારા સિલેબસની પણ ચર્ચા કરીશ સિલેબસમાં કયા કયા ટૉપિક તમારે વાંચવા જોઈએ એની પણ ચર્ચા કરીશ પરંતુ એ પહેલાં એક ખુશખબરી હું આપને આપવા માગીશ કે આપને ખબર હશે કે જ્યારે આ લેક્ચર પણ રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે સરકારશ્રી દ્વારા આપણે ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને એમાં કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન્સનું કડક રીતે પાલન કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે એટલે કે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનિટાઈઝર વગેરેનો ઉપયોગ આ બધું મસ્ત છે તો ઓફલાઈન ક્લાસીસની પરમિશન મળી છે એટલે કિશુઆ કરિયર એકેડમી કોન્સ્ટેબલ પીએસઆઈ અને એએસઆઈ માટે ઓફલાઈન બેચ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહી છે ઇવન જ્યારે આ લેક્ચર તમને પહોંચશે ત્યાં સુધી તારીખ પણ તમને મળી જશે બુધવારે એટલે કે ત્રણ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ ડેમો લેક્ચર રાખવામાં આવશે અને આ ડેમો લેક્ચરની અંદર તમને કિશુઆ કરિયર એકેડમીની પદ્ધતિ કઈ રીતે અમે બેચ કરીશું બેચમાં કઈ રીતની પ્રિપેરેશન કરાવીશું સાથે સાથે બંધારણ અને કાયદો જે હું પોતે છું યાદ રાખજો બે હજાર પંદરથી થી જેટલી પણ પરીક્ષાઓ પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલની આવી છે મેં કાયદો ભણાવ્યો છે બંધારણ તો ઓલરેડી મારો વિષય છે અને મારું પુસ્તક પણ માર્કેટમાં અવેલેબલ છે તો એના વિશે આપણે માર્ગદર્શન આપીશું બુધવારે બે સોરી ત્રણ ફેબ્રુઆરી બુધવાર સવારે સાડા આઠ વાગે તો આ લેક્ચરનો ટાઈમ છે આપ સૌ નોંધી લેજો કિશ્વા કરિયર એકેડમી કોન્સ્ટેબલ પીએસઆઈ એ એસઆઈની ઓફલાઈન બેચ શરૂ કરી રહી છે જે લોકો કિશ્વા કરિયર એકેડમીની આ બેચમાં ઇન્ટરેસ્ટેડ છે પ્રવેશ લેવા માંગે છે ડેમો લેક્ચરમાં આવવા માંગે છે એ લોકોએ બોતેર બસો અડસઠ પચાસ પાંચસો આ નંબર ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કારણ કે આ જે બેચ થવાની છે સીધી વસ્તુ છે કે આ બેચની અંદર મર્યાદિત સંખ્યા માં પ્રવેશ આપવાનો છે કેમ કે કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનનું પાલન કરવાનું છે અને એટલા માટે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવાનું છે અને એટલા માટે મર્યાદિત સંખ્યાની અંદર જ અમારે એડમિશન પણ લેવાના છે ઇવન ડેમો લેક્ચરમાં પણ એ જ રીતે ડેમો લેક્ચર પણ ગોઠવવામાં આવશે કે જેમાં કોવિડ નાઇન્ટીનની સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એનું પાલન થાય તો આ ચર્ચા કરી ઓફલાઈન વેચની હવે વધારે સમયને વગાડું હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ જે લેક્ચરને સાંભળવા માટે તમે લોકો અહીંયા આવ્યા છો એ લેક્ચરની વાત કરીએ તો મૂળ લેક્ચર છે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરવી કઈ રીતે માસ્ટર ટિપ્સ શું છે તો એક વિદ્યાર્થી તરીકે તમે વિચારતા હશો હું કોન્સ્ટેબલ કઈ રીતે થાવું હું શું કરું હું શું કરું હું મારા માતા પિતાના સ્વપ્નોને સાકાર કરું હું શું કરું કે હું ખાખી પહેરીને જાઉં અને મારા મિત્રો મને દૂરથી જોઈને ગર્વ અનુભવે એવું હું શું કરું તો એક ક્વેશ્ચન છે કે હું કોન્સ્ટેબલ કઈ રીતે થઈશ તો હું આજે કોન્સ્ટેબલ થવા માટેના એક સાત તબક્કાની પ્રિપેરેશન સાત માસ્ટર ટિપ્સ તમારા મગજમાં હોવી જોઈએ એના ઉપર હું ચર્ચા કરવા જઈ રહ્યો છું જોઈએ સૌથી પહેલાં જો તમે ખરેખર કોન્સ્ટેબલની આ પરીક્ષાને દિલથી દિમાગથી અને સંપૂર્ણ જુસ્સાથી વરી ગયા છો તો તમારે સૌથી પહેલાં આ સાત સ્ટેપ મગજમાં રાખવા જ જોઈએ નંબર વન સિલેબસ અભ્યાસક્રમ યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ એટલી બધી મહેનત કરી નાખે છે એટલી બધી મહેનત કરી નાખે છે કે અભ્યાસક્રમ બહારનો એ વાંચી કાઢે છે શું ખબર કે પૂછાઈ જાય તો સામાન્ય રીતે ખાસ યાદ રાખજો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એએસઆઈની પરીક્ષાનો ઇતિહાસ રહ્યો છે કે એ સિલેબસમાંથી ખાસ આઘા પાછા થતા નથી જે સિલેબસ છે એ તમારી ટેક્સ્ટબુક છે એને તમારે સૌથી પહેલાં ફોલો કરવાની છે અને સિલેબસ પણ બહુ વાસ્ટ છે ભલે એમણે બે વાક્યોમાં લખી દીધું છે પરંતુ આપણે અત્યારે જ જોઈશું કે સિલેબસમાં કેટલા બધા ટૉપિક છે સિલેબસમાં કેટલી બધી બાબતો છે અને એમાંથી શું વાંચવું ગુજરાતનો ઇતિહાસ હિસ્ટ્રી લખી દીધું એમાં ગુજરાત પણ આવે ભારત પણ આવે ભારતનો ઇતિહાસ તો કેટલો બધો મોટો છે ગ્રંથના ગ્રંથ તૈયાર થઈ જાય ગુજરાતના ઇતિહાસ ઉપર બાર ભાગમાં માર્કેટમાં પુસ્તકો મળે છે ઓથેન્ટિક પુસ્તકો સરકારના વિવિધ સંગઠનો દ્વારા પ્રકાશિત પુસ્તકો તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આટલું બધું એક કોન્સ્ટેબલ માટે ના આ પરીક્ષાની અંદર સૌથી પહેલી બાબત જો તમને ખબર હોવી જોઈએ શું વાંચવું શું ન વાંચવું અને કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડની માસ્ટર કી છે ને એ શું ન વાંચવું તમે શું ન વાંચવું એ વસ્તુ ક્લિયર કરી દેશો ને તો શું વાંચવું એ બહુ ઓછું રહેશે એટલા માટે આ વસ્તુ ખૂબ અગત્યની છે શું વાંચવું શું ના વાંચવું આગળ જોઈએ બીજો તબક્કો ચલો સાહેબ સિલેબસ તો અમે જોઈ લીધો ઇવન હું તમને અત્યારે બતાવીશ પણ ખરી સિલેબસ જોઈ લીધો હવે બીજા પોઈન્ટ ઉપર બીજો પોઈન્ટ કયો છે સાહેબ કે બીજો પોઈન્ટ છે લાસ્ટ યર એક્ઝામ પેટર્ન યાદ રાખજો જે લોકો સિલેબસની ચર્ચા અથવા તો ક્વેશ્ચન કરી રહ્યા છે એમને સ્પષ્ટ કહી દઉં હું આ લેક્ચરની અંદર જ તમને આખા સિલેબસની અને આ સાતે સાત પોઈન્ટ અત્યારે ખાલી સમજાવી રહ્યો છું હું બધા પોઈન્ટ ઉપર ડેપમાં આ જ લેક્ચરમાં ચર્ચા કરવાનો છું એટલે જરા ધૈર્ય રાખજો આખો લેક્ચર સાંભળજો તમારા ઘણા પ્રશ્નોના જવાબ આ લેક્ચરની અંદર મળી જશે તો બીજો પોઈન્ટ છે ચલો સિલેબસ તો જોઈ લીધો પણ સાહેબ વાંચવાની ખબર નથી પડતી શું વાંચવું આ લોકો કઈ રીતે ક્વેશ્ચન પૂટ કયા પ્રકારના ક્વેશ્ચન પૂટ તો ખાસ યાદ રાખજો લાસ્ટ યર એક્ઝામ પેટર્ન છેલ્લા વર્ષો કોન્સ્ટેબલના જે છેલ્લી ચાર પાંચ પરીક્ષાઓ જે છે છેલ્લા વર્ષો એટલે કંઈ ગયા વર્ષે તો લેવાય નથી પણ જે છેલ્લી ચાર પાંચ પરીક્ષાઓ કોન્સ્ટેબલની લેવાય છે જે લોકો પીએસઆઈ એ કરી રહ્યા છે એ જે છેલ્લા ચાર પાંચ વર્ષના ચાર પાંચ પરીક્ષાઓના સોરી ચાર પાંચ પરીક્ષાઓના જે પેપર છે છેલ્લી એને જુઓ એનો અભ્યાસ કરો પ્રશ્નો કેવા પૂછી રહ્યા છે ઇતિહાસમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે ભૂગોળમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે આ દરેકે દરેક વસ્તુ બંધારણ અને કાયદાના પ્રશ્નો કયા પ્રકારના પૂછાઈ રહ્યા છે એ તમે જાણો એનો અભ્યાસ કરો અને એના પછી તમે નક્કી કરો કે મારે મારા રીડિંગને મારે મારા વાંચનને મારે મારા પ્રિપેરેશનને કયા પ્રકારની દિશા આપવી જોઈએ તો નંબર ટુ લાસ્ટ યર એક્ઝામ પેટર્ન નંબર થ્રી ટેબલ તમારું ટેબલ સ્પષ્ટ હોવું જોઈએ ઘણા લોકો વગર ટાઈમટેબલ વાંચતા હોય છે ઘણા લોકો એવું ટાઈમટેબલ બનાવે છે ને કે એને ફોલો ના કરી શકે એની પણ ચર્ચા કરીશું કે ટાઈમટેબલ તમારું કેવું હોવું જોઈએ નંબર ચાર બુક લિસ્ટ સીધી વસ્તુ છે સિલેબસ જોયું બધું જોયું સાહેબ પુસ્તકો કયા પ્રકારના પુસ્તકો મેં વાંચીએ કેવા પુસ્તકો વાંચીએ શું વાંચીએ તો આજે હું ઉપર ઉપરછલું એક બુક લિસ્ટ વિશે પણ ચર્ચા કરીશ નંબર પાંચ કરંટ ક્યાંથી વાંચવું સીધી વસ્તુ છે કે હવે બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સને એક વિષય તરીકે લેવામાં આવે છે જેમ સામાન્ય રીતે કોઈપણ વિષય એ સો માર્ક્સના પેપરમાંથી આઠથી દસ માર્ક્સની જગ્યા રોકે છે એમ કરંટ અફેર્સ પણ સો માર્ક્સના પેપરમાંથી હવે તો પંદરથી વીસ માર્ક્સની જગ્યા રોકે છે કરંટ અફેર્સ એ ખૂબ જ અગત્યનું થઈ ગયું છે કરંટ અફેર્સ ક્યાંથી વાંચવું એ ક્યાંથી તૈયાર કરવું એ કઈ રીતે તૈયાર કરવું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું નંબર છ યાદ રાખવાની મેથડ અને છેલ્લે બધાની એક જ ફરિયાદ સાહેબ આ બધું બરાબર છે પણ યાદ નથી રહેતું યાદ કઈ રીતે કરવું વાંચવું કઈ રીતે એની શું મેથડ છે એના વિશે પણ ચર્ચા કરીશું નંબર સાત મોક ટેસ્ટ જ્યારે આપણે સંપૂર્ણ તૈયાર થઈ ગયા હોઈએ માની લો કોઈ ક્રિકેટર છે એણે મહેનત કરી અને ભારતીય જે સિલેક્શન કમિટી છે ક્રિકેટની એણે એના દેખાવના આધારે એના પ્રદર્શનના આધારે એની મહેનતના આધારે એને કોઈ વિદેશ પ્રવાસ માટે સિલેક્ટ કરી દીધું હવે એ વિદેશ પ્રવાસ ઉપર જશે ને ઈવન આખી ભારતીય ટીમ ત્યાં જઈને ડાયરેક્ટ એ લોકો રમવાનું શરૂ નથી કરી દેતા પહેલાં એ લોકો પ્રેક્ટિસ મેચ રમે છે ઇવન એ પોતે પ્રેક્ટિસ કરે છે અમુક દિવસો સુધી પ્રેક્ટિસ કરે છે ત્યાંની પીચ ત્યાંના વાતાવરણ ત્યાંના એટમોસ્ફિયરમાં પ્રેક્ટિસ કરે છે અને પછી એ જે વિદેશી ટીમ છે એની જોડે રમવાનું શરૂ કરે છે તો તૈયારી બધી થઈ ગઈ પ્રેક્ટિસ વગર બધું અધૂરું છે તો મોક ટેસ્ટ કેટલા અગત્યના છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો આ સાત તબક્કાઓની અંદર આપણે કોન્સ્ટેબલની માસ્ટર ટીપ્સ શોધવાની છે અને એ આજે હું તમને આપીશ આની અંદર આખું લેક્ચર જરા પણ ચૂક્યા વગર જોતા રહેજો તમને આ લેક્ચરની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ કોઈ વગર કામની વાત હું નહીં કરું પોઈન્ટ ટુ પોઈન્ટ એક એક વસ્તુ ઉપર જઈશ સૌથી પહેલાં આપણે જઈ રહ્યા છે નંબર વન ઉપર સિલેબસ શું વાંચવું શું ન વાંચવું પહેલાં જોઈએ સિલેબસ છે શું સિલેબસમાં એક તો શબ્દ છે તમારા જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન હવે જીકે આ શબ્દ એટલો વિશાળ છે ને કે જેમ સમુદ્રના કિનારા નથી હોતા સામાન્ય રીતે આપણે બોલીએ છીએ કે સમુદ્રના કોઈ કિનારા નથી એમ આનો પણ કોઈ અંત નથી છતાં પણ જે છેલ્લા પાંચ સાત વર્ષોમાં છેલ્લા પાંચ સાત પરીક્ષાઓની અંદર કોન્સ્ટેબલ પીએસઆઈ એ એસઆઈ અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જે રીતે પૂછાય છે અને હું આ ફિલ્ડમાં દસ વર્ષોથી છું મારા દસ વર્ષોના અનુભવથી હું તમને એક નિચોડ આપીશ કે આ જનરલ નોલેજની અંદર કઈ કઈ બાબતો આવી શકે છે અને લોકો કઈ કઈ બાબતો પૂછે છે તમારે શું આની અંદર તૈયાર કરવું જોઈએ એના વિશે એક હિન્ટ આપીશ આપીશ નંબર ઇતિહાસ ઇતિહાસ એમણે તો સામાન્ય રીતે એ લોકો ગુજરાત અને ભારતના ઇતિહાસ વિશે ક્વેશ્ચન પૂછે છે ગુજરાત ભારત સાહેબ ઇતિહાસ બહુ મોટું છે તમે જ અત્યારે બોલી ગયા લેક્ચરમાં હા બહુ મોટું છે આપણે આજે એની પર ચર્ચા કરીશું કે ઇતિહાસમાંથી તમારે કયા કયા પોઈન્ટ વાંચવા જોઈએ ભૂગોળ જ્યોગ્રાફી આના જેવો જ વિશાળ વિષય આમાં પણ પાછું ગુજરાત ભૂગોળ ભારત ભૂગોળ સાહેબ ભૂગોળ કેટલું વાંચવું એમાં જે ક્વેશ્ચન છે એ કયા પ્રકારના પૂછાય છે તો એના વિશે પણ આપણે કયા કયા ટૉપિક્સ તમારે વાંચવા જોઈએ એની પણ ચર્ચા કરીશું પહેલાં આપણે એક સિલેબસ ઉપર નજર મારી રહ્યા છે અને વર્તમાન પ્રવાહ કરંટ અફેર્સ હવે કરંટ અફેર્સમાં તો ઘણું બધું હોય છે હા શું આપણા આ આ વાંચવાનું કે કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું કઈ જગ્યાએ ટ્રેન પાઠા ઉપરથી ઉતરી ના કરંટ અફેર્સમાં શું વાંચવું જોઈએ એની પણ આપણે ચર્ચા કરીશું પછી આવે છે સિલેબસની અંદર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મેન્ટલ એબિલિટી સામાન્ય રીતે કોન્સ્ટેબલની અંદર સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર રીઝનિંગના ક્વેશ્ચન પૂછાતા હોય છે રીઝનિંગમાં કઈ કઈ બાબતો આવે એ પણ જોઈશું આગળ જઈએ સામાન્ય વિજ્ઞાન સાયન્સ સાયન્સના કેવા ક્વેશ્ચન છે એમાં કઈ કઈ બાબતો આવે એ પણ જોઈશું પછી જોઈએ સમાજશાસ્ત્ર યાદ રાખજો સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર તમારું એક બેઝિક લેવલ હોવું જોઈએ ઇવન કદાચ એમાં આગા પાછા આમ તો સામાન્ય રીતે લોકો પૂછતા નથી પણ પૂછાય અંક ગણિતના પ્રશ્નો એકાલ ડોકલ પૂછે પૂછે પૂછાઈ જાય ક્યારેક તો એના વિશે પણ તમારે પણ બિલકુલ બેઝિક એના માટે તમારે કંઈ બહુ મોટું કરવાની જરૂર નથી બટ મેન આનો ભાર રહેશે રીઝનિંગ ઉપર પછી આવે છે સમાજશાસ્ત્ર સોશિયોલોજી સમાજશાસ્ત્રમાં શું વાંચવું સાહેબ ખબર જ નથી પડતી એના વિશે પણ ચર્ચા કરીશું મનોવિજ્ઞાન સાયકોલોજી સાહેબ આના વિશે શું વાંચવું એની પણ ચર્ચા કરીશું આ બધા તમારા સિલેબસના ટોપિક લઈ રહ્યું છું કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ તમારા સિલેબસમાં કયા કયા ટોપિક્સ છે એની આપણે અત્યારે ચર્ચા થઈ રહી છે પછી આવે છે કાયદા કાયદાની અંદર કોન્સ્ટેબલની અંદર મેજર એક્ટ છે આઈપીસી સી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ આ ત્રણ મોટા કાયદાઓ જેને મેજર એક્ટ તરીકે ઓળખવામાં આવે છે એના વિશે ક્વેશ્ચન પૂછાય છે અને છેલ્લે એ મુદ્દો આપેલો છે ભારતનું બંધારણ બેઝિક ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એમણે એવું લખી દીધું છે બેઝિક ફીચર્સ અને બેઝિક ફીચર્સની અંદર જો તમે ધ્યાનથી જુઓ તો બંધારણના મોટા ભાગના ટોપિક્સ આવી જાય છે અને વિદ્યાર્થી મિત્રો હવે સિલેબસની અંદર એક અગત્યનો ટોપિક આટલા બધા ટોપિક તો જોયા પણ હજુ સિલેબસનો એક અગત્યનો ટોપિક બાકી છે કયો ટૉપિક કોમ્પ્યુટર નોલેજ તમારા સિલેબસની અંદર લખેલું છે કોમ્પ્યુટર નોલેજ કોમ્પ્યુટર વિશે તમને પાયાની જાણકારી હોવી જોઈએ એ લોકો એવું નથી કહેતા કે તમે હાર્ડવેર સોફ્ટવેરમાં એન્જિનિયર થઈ જાઓ હા તમને એક બેઝિક નોલેજ એક પાયાનું નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ તો આપણે આ સિલેબસના ટોપિક જોયા હવે આપણે આ કોમ્પ્યુટરથી જ સમજીશું કે આ સિલેબસના ટોપિકમાં કયા કયા મુદ્દાઓ સાહેબ અમારે વાંચવાના છે હા આપણું લેક્ચર એના માટે જ છે કે આમાંથી તમારે શું વાંચવું અને શું ન વાંચવું તો આ કોમ્પ્યુટરની અંદરથી કયા કયા ટોપિક તમારે વાંચવાના છે એની ચર્ચા આપણે કોમ્પ્યુટરથી જ શરૂઆત કરીએ એટલે આપણો જે સિલેબસમાં જે છેલ્લો પોઈન્ટ હતો એને જ આપણે પહેલો પોઈન્ટ બનાવીને શરૂ કરીએ તો એક તો છે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને પેઢી વિશ્વની અંદર કોમ્પ્યુટરનો ઇતિહાસ ભારતની અંદર કોમ્પ્યુટરનો ઇતિહાસ અને શરૂઆત અને કોમ્પ્યુટરની જે અલગ અલગ પેઢીઓ આવી છે એના વિશે તમારે વાંચવું પડશે તૈયારી કરવી પડશે ત્યાર પછી કોમ્પ્યુટરના પ્રકારો ત્યારબાદ મેમરીના પ્રકાર ઓપરેટિંગ સિસ્ટમ એમએસ વર્ડ એમએસ એક્સેલ એમએસ પાવર પોઈન્ટ એના વિશે પાયાની જાણકારી નેટવર્ક અને ઇન્ટરનેટ વિશે પાયાની જાણકારી કોમ્પ્યુટરથી સંબંધિત આટલા ટોપિક્સ આ મિનિમમ છે આ બેઝિક છે આટલું તમારે કરવું જ પડશે આટલા ટોપિક તો મિનિમમ તમારે વાંચવા જોઈએ કોમ્પ્યુટરના સિલેબસમાંથી તો આ આપણે ચર્ચા કરી કોમ્પ્યુટરની તો આ તમારો સિલેબસ છે બરાબર ફરી એકવાર તમારો સિલેબસ જો તમારે જોવું હોય તો ફરી એકવાર તમે જોઈ શકો છો જનરલ નોલેજ ઇતિહાસ ભૂગોળ વર્તમાન પ્રવાહ પછી આપણે વાત કરીએ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા પછી સામાન્ય વિજ્ઞાન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન કાયદા અને બંધારણ હવે આ તો સિલેબસ છે આ તો અમને ખબર છે બસ હવે લેક્ચર આપણો હવે શરૂ થાય છે કે આમાંથી હવે શું વાંચવું શું ન વાંચવું કયા ટોપિક એવા છે જે આ સિલેબસના મુદ્દા ઉપર તમારે જોવા જોઈએ શરૂઆત કરીએ પહેલો મુદ્દો હતો ને જનરલ નોલેજ બરાબર ને પહેલો ટોપિક આ હતો તો જનરલ નોલેજની અંદર તમારે ગુજરાત ભારતનું જનરલ નોલેજ તમને આવડવું જોઈએ ગુજરાત ભારત ગુજરાત ભારતના જનરલ નોલેજ વિશે શું શું વાંચવું હવે આની અંદર કઈ કઈ બાબતો આવે તો ગુજરાત ભારતના જનરલ નોલેજની અંદર સૌથી પહેલાં આવે સાંસ્કૃતિક વારસો એક તો એ વસ્તુ પણ આવે છે બટ સાંસ્કૃતિક વારસો એ જનરલ નોલેજના ભાગ સ્વરૂપે હું તમને થોડુંક અલગથી બતાવીશ કેમ કે એમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે એટલે સાંસ્કૃતિક વારસાને હું અલગથી બતાવીશ અત્યારે જે જનરલ નોલેજ તમારે શું વાંચવું જોઈએ એમાં જોઈએ તો સૌથી પહેલાં રાજ્યો ભારતના કેટલા રાજ્યો છે કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે કયા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે બરાબર કઈ રાજ્યની કઈ ભાષા જાણીતી છે કયા રાજ્યનું કયું લોકનૃત્ય જાણીતું છે કથકલી ક્યાંનું છે ભરતનાટ્યમ ક્યાંનું છે મોહિની અટ્ટમ ક્યાંનું છે આ જેટલા પણ નૃત્યો આ દરેકે દરેક બાબત વિશે તમને ખબર હોવી જોઈએ પછી આવે છે વસ્તી ગણતરી ચડતો ઉતરતો ક્રમ વસ્તી ગણતરી અત્યારે બે હજાર એકવીસની વસ્તી ગણતરી થઈ નથી લગભગ હવે કોવિડ નાઇન્ટીનની અસર ઓછી થઈ એટલે સરકાર હવે પ્રક્રિયા શરૂ કરશે બાકી બે હજાર વીસની અંદર એનો પહેલો સ્ટેજ પૂરો કરવાનો હતો હાઉસ લિસ્ટિંગનો બટ કોવિડ નાઇન્ટીનના કારણે થયો નથી એટલે અત્યારે આપણે જોડે જે વસ્તી ગણતરીનો ડેટા છે એ બે હજાર અગિયારનો છે તો બે હજાર અગિયારના વસ્તી ગણતરી પ્રમાણે સાક્ષરતા વસ્તી વસ્તી ગીચતા આ દરેકમાં લિંગ પ્રમાણ આ દરેકની અંદર રાજ્યો રાજ્યોનો ચડતો ઉતરતો ક્રમ આ બાબતો સામાન્ય રીતે તમને ખબર હોવી જોઈએ અને ગુજરાતની વસ્તી ગણતરી વિશે તો ખાસ માહિતી હોવી જોઈએ એની અંદર જિલ્લા અને એમનો ચડતો ઉતરતો ક્રમ પણ ખબર હોવું જોઈએ પછી જનરલ નોલેજની અંદર આવે છે સૌ ગુજરાતી સૌ ભારતીય અને સૌ મહિલા ભાઈ આ વસ્તુમાં સૌ પ્રથમ ગુજરાતી કોણ આમાં સૌ ભારતીય કોણ આમાં નિમણૂકમાં થવામાં સૌ મહિલા કોણ આ દરેકે દરેક બાબત સૌ જે પણ છે એ જનરલ નોલેજની અંદર આવશે એ તમને ખબર હોવી જોઈએ પછી આવે છે સામાન્ય માહિતી કોની સામાન્ય માહિતી ગુજરાત અને ભારતની સામાન્ય માહિતી સાહેબ ગુજરાત ભારતની કેવી સામાન્ય માહિતી નામકરણ ગુજરાત નામ કઈ રીતે પડ્યું ભારત નામ કઈ રીતે પડ્યું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ લંબાઈ ગુજરાત જ્યોગ્રાફિકલ માહિતી આવી ગઈ સ્થાન ક્યાં છે એમનું બરાબર અક્ષાંશ રેખાંશ જમીની સરહદ ગુજરાતની જમીનની સરહદ કોને અડે છે ભારતની જમીનની સરહદ કોને અડે છે દરિયાઈ સરહદ વિશે માહિતી બરાબર અને ક્ષેત્રફળ અને ક્ષેત્રફળની અંદર ભારતનું વિશ્વની અંદર કયો ક્રમાંક છે એ ક્રમ તમને ખબર હોવો જોઈએ ગુજરાતનું ભારતની અંદર કયો ક્રમાંક છે એ બધી બાબત તમને ખબર હોવી જોઈએ આ ગુજરાત ભારત જનરલ નોલેજ ત્યાર પછી રાજ્યો અને કેન્દ્ર પ્રદેશો કેટલા રાજ્યો છે કેટલા કેન્દ્ર પ્રદેશો છે એના વિશેની જાણકારી હોવી જોઈએ ગુજરાતમાં કેટલા જિલ્લા છે સામાન્ય રીતે કયા જિલ્લાની સરહદ બીજા કયા કયા જિલ્લાને અડે છે જિલ્લાઓની સામાન્ય પ્રાથમિક માહિતી હોવી જોઈએ એ જનરલ નોલેજનો એક ભાગ છે બરાબર એક ગુજરાતી તરીકે એક ભારતીય તરીકે તમને ભારતના રાજ્યો અને ગુજરાતના જિલ્લાઓ વિશે સામાન્ય જનરલ નોલેજ હોવું જોઈએ સૌથી મોટું સૌથી નાનું જેમ સૌ પ્રથમ આવે છે ને બીજી વસ્તુ સૌથી મોટું સૌથી નાનું ગુજરાતમાં પણ સૌથી મોટું સૌથી નાનું ભારતમાં પણ સૌથી મોટું સૌથી નાનું આ દરેકે દરેક બાબત અત્યારે હું કોઈ એક્ઝામ્પલ આપીને વધારે ડેપ્થમાં નથી જતો બરાબર લેક્ચર લાંબુ થઈ જશે હું પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત કરીશ આજે આપણે માસ્ટર ટિપ્સ ઉપર વાત કરીએ છીએ તો માસ્ટર ટીપ્સ ઉપર વાત કરીશું બીજી કોઈ બાબત વચ્ચે નહીં કરું બરાબર આગળ જઈએ આ હતું જનરલ નોલેજ જનરલ નોલેજમાં તમારે શું વાંચવું જોઈએ બરાબર ફરી એકવાર તમે જોઈ લો અહીંયા કે જનરલ નોલેજની અંદર ગુજરાત ભારતની દૃષ્ટિએ આટલી બાબતો તમને ખબર હોવી જોઈએ તમે જોઈ શકો છો બરાબર પોઝ કરીને નોટ કરવી હોય તો નોટ પણ કરી શકો છો આ વાત કરીએ આપણે જનરલ નોલેજની જનરલ નોલેજ પછી આપણે જે સિલેબસ જોયા એની અંદર બીજો ટોપિક છે આપણો હિસ્ટ્રી ઇતિહાસ આપણે કરવાનો છે ગુજરાત અને ભારતની દ્રષ્ટિએ તો સૌથી પહેલા ગુજરાત અને ભારતના ઇતિહાસ થાય બહુ મોટો ઇતિહાસ છે વાંચવું શું તો જોઈએ હું તમને કેટલાક આઈએમપી ટોપિક્સ આપું છું એના ઉપર ખાસ ભાર આપજો પહેલાં તો ગુજરાત ભારતનું નામકરણ જનરલ નોલેજમાં પણ આવ્યું ઇતિહાસમાં થોડુંક વધારે વાંચો કે ભાઈ કઈ રીતે નામ પડ્યું આગળ જઈએ ધર્મ સુધારણા આંદોલન ભારતની અંદર જેટલા પણ ધાર્મિક સુધારણા આંદોલન થયા છે તમારે કંઈ આખા આંદોલનનો ઇતિહાસ નથી વાંચવાનો એ આંદોલન એના કરતાં ધરતાં કોણ હતા કોણે એ મૂવમેન્ટ ચલાવી એ જે મૂવમેન્ટ ચલાવનાર વ્યક્તિત્વ હતું જસ્ટ લાઇક સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી તો આ જે વ્યક્તિત્વ હતા આ એમણે ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવ્યા છે તો એમનો જન્મ ક્યાં થયો એમને એક સામાન્ય બાયોગ્રાફી એમની માતાનું નામ શું હતું એમના પિતાનું નામ શું હતું એમની સામાન્ય બાયોગ્રાફી શું એમણે કોઈ સંસ્થાની સ્થાપના કરી હતી કે નહીં આ દરેકે દરેક વસ્તુ વિશે તમને ખબર હોવી જોઈએ આગળ જઈએ સામાન્ય ઇતિહાસ ઓવરઓલ જનરલ હિસ્ટ્રી હવે જનરલ હિસ્ટ્રીનો અર્થ એવું થયો કે ભાઈ આ પહેલાં પ્રાગ ઐતિહાસિક કાળ આવે છે પછી હડપ્પન સંસ્કૃતિનો કાળ આવે છે પછી વૈદિક પૌરાણિક કાળ આવે છે પછી મૌર્ય કાળ આવે છે બરાબર અનુમૌર્ય કાળ આવે છે આ રીતે આખા ઇતિહાસનો એક સમયગાળો અને એની અંદર કયા કાળમાં કયા વંશમાં કયો કયો રાજા હતો ચાવડામાં કયો હતો સોલંકીમાં કયો હતો વાઘેલા સોલંકીમાં કયો હતો ગુજરાતી મુસ્લિમ સલ્તનત આવી એની અંદર કોઈ જાણીતો રાજા કયો હતો એવી સામાન્ય ઇતિહાસ એવું પણ નહીં કે તમે ઇતિહાસમાં એટલા બધા ડેપમાં જતા રહો બરાબર તમારે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની છે એટલે મેં કીધું કે એની અંદર આ જે કંઈ પણ માહિતી હું તમને આપી રહ્યો છું અગાઉના પ્રશ્નો પરીક્ષામાં કેવા પૂછાયા છે એના આધારે એમાં મોટાભાગે હું આજે પોઈન્ટ આપી રહ્યું છું એ પોઈન્ટના આધારે જ સામાન્ય ક્વેશ્ચન પૂછાતા હોય છે એટલે બહુ ડેપ આમાં જવાની જરૂર નથી આગળ જઈએ પ્રસિદ્ધ રાજવીઓ મેં અત્યારે જ કીધું જ્યારે તમે વંશનો ઇતિહાસ વાંચશો બરાબર તો પ્રસિદ્ધ રાજવીઓ જેમ કે ગુજરાતની અંદર તમને સામાન્ય રીતે સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો વનરાજ ચાવડા આની વિશે તમને ખબર હોવી જ જોઈએ અહેમદશાહ પહેલો મહેમૂદ બેગડો આ જે રાજવીઓ છે ગુજરાતમાં તમને આના વિશે ન્યૂઝ જેને કહેવાય કે નોલેજ હોવું જોઈએ ભારતની અંદર સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્ય હા એના પછી આપણે વાત કરીએ તો અકબર તો આવા રાજવીઓ વિશે તમને સામાન્ય માહિતી જનરલ નોલેજ હોવું જોઈએ આગળ જઈએ પછી બ્રિટિશ કાળ આવે છે તો બ્રિટિશ કાળની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેણે ભારતની સ્વતંત્રતા આંદોલનની અંદર અગત્યનો ભાગ ભજવ્યો છે એવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો એની સ્થાપના ક્યારે થઈ એના શરૂઆતના ચાર પાંચ અધિવેશનો કઈ જગ્યાએ ભરાયા છે એના શરૂઆતના અધ્યક્ષ કોણ છે અગત્યના અધિવેશનો જેમ કે જે અધિવેશનની અંદર સુભાષચંદ્ર બોઝ અધિવેશનના પ્રમુખ થયા કયા અધિવેશન પછી એમણે રાજીનામું આપ્યું આવા જે અગત્યના અધિવેશન છે એ અધિવેશન વિશે અને બીજા સંગઠનો કોંગ્રેસ સિવાયના બીજા સંગઠનો જેમણે ભારતની આઝાદીની અંદર ભાગ ભજવ્યું ચાહે ક્રાંતિકારી સંગઠનો હોય એના વિશે પણ તમને ખબર હોવી જરૂરી છે બરાબર જસ્ટ લાઈક ભગતસિંહે કયા કયા સંગઠનની સ્થાપના કરી હં તો આ બધા વિશે તમને જાણકારી હોવી જરૂરી છે સ્વતંત્રતા આંદોલનના મુખ્ય ક્રાંતિકારીઓ સત્યાગ્રહ ઘટનાઓની ત્વારી ક્રાંતિકારીઓ સામાન્ય રીતે સ્વતંત્રતા આંદોલનની અંદર ઘણા સત્યાગ્રહ થયેલા છે ચાહે ચંપારણ સત્યાગ્રહ હોય ખેડા સત્યાગ્રહ હોય હં મિલમજૂર આંદોલન હોય તો આવા જેટલા પણ સત્યાગ્રહો જેટલા પણ આંદોલનો થયેલા છે અગત્યની ઘટનાઓ ઘટેલી છે હં સાયમન કમિશનવાળી ઘટના હતી જલિયાવાલા બાગવાળી ઘટ ઘટના હતી બરાબર આવે જેટલી પણ અગત્યની ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓની તવારીખો સાથે અને એક તો એ ઘટના ક્યારે ઘટી છે એ ઘટનાની અંદર કયા ક્રાંતિકારી આગળ પડતા હતા આવું જનરલ નોલેજ તમારે કંઈ ડેપ્થમાં આખી વસ્તુ નથી વાંચવાની કે એના વિશે તમારો શું પ્રભાવ પડ્યો એ તમારે નથી લખવાનું તમારે બસ એ ઘટનાઓની તવારીખ અગત્યની ઘટનાઓ કઈ સાલમાં બની એની અંદર નેતાગીરી કોણે લીધી જશ લાઈક બારડોલી સત્યાગ્રહમાં કોણ નેતા હતા હા તો આ આવી સામાન્ય માહિતી તમને ખબર હોવી જરૂરી છે ત્યાર પછી આપણે વાત કરીએ પ્રસિદ્ધ ઘટનાઓ યુદ્ધો ઇતિહાસની અંદર પ્રસિદ્ધ ઘટનાઓ જેટલી પણ અગત્યની ઘટનાઓ ઘટી છે એમાં યુદ્ધો પણ આવી ગયા પાણીપતનું યુદ્ધ હોય કેવા યુદ્ધો આંગલ મહેસૂર યુદ્ધ ભૂચર આપણા ગુજરાતની અંદર ભૂચર મોરીનું યુદ્ધ આવા જે યુદ્ધો છે એના વિશે તમને સામાન્ય માહિતી હોવી જોઈએ તો યાદ રાખજો ગુજરાત ભારતના ઇતિહાસની અંદર જે અગત્યના ટોપિક્સ છે બરાબર અહીંયા તમે પોઝ કરીને આપણને નોટ કરી શકો છો કે આટલી વસ્તુ તો તમને ખબર હોવી જ જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાત ભારત ભૂગોળ સાહેબ ગુજરાત ભારત ભૂગોળની અંદર અમે શું વાંચીએ તો ગુજરાત ભારત ભૂગોળની અંદર તમારે વાંચવાનું રહેશે પહેલાં જ જનરલ નોલેજમાં પણ આ મુદ્દો હતો ભૂગોળમાં પણ આવશે સ્થાન સીમા વિસ્તાર અક્ષાંત રેખાંશ જમીન સીમા બરાબર ગુજરાત ભારત બંનેના હા મેં બંનેનું નામ લખ્યું છે યાદ રાખજો એટલે આ વસ્તુ તમારે બંનેની કરવાની છે ત્યાર પછી આપણે વાત કરીએ વસ્તી ગણતરી વિષયક આંકડા ઓલરેડી આ જનરલ નોલેજમાં પણ આવી ગયું છે અને ફરીવાર અહીંયા છે કે ભાઈ વસ્તી ગણતરી વિષયક આંકડા ગુજરાત ભારત બંનેના તમને ખબર હોવા જોઈએ પછી ઉર્જા અણુરિએક્ટર વિદ્યુત મથક અગત્યના વિદ્યુત મથકો ખાસ કરીને અણુ રિએક્ટર ગુજરાતમાં ભારતમાં કોઈ કોઈ જગ્યાએ અણુ યોજના ચાલી રહી પરમાણુ યોજના કે એવી કોઈ વસ્તુ હોય બરાબર ઊર્જા રિલેટેડ સૌર ઉર્જા રિલેટેડ બાબતો જે કંઈ પણ બીજા જળ વિદ્યુત મથક છે ગુજરાતની અંદર એના એ ક્યાં ક્યાં આવેલા છે એના વિશેની માહિતી તમને સામાન્ય માહિતી ખબર હોવી જોઈએ જમીન ખેતી ખનીજ ઉદ્યોગ જમીન ગુજરાતમાં કેટલા પ્રકારની જમીન આવેલી છે ભારતમાં કેટલા પ્રકારની જમીન આવેલી છે ગુજરાતની દ્રષ્ટિએ તમારે થોડુંક વાંચવું પડે કે કયા પ્રકારની જમીન ક્યાં આવેલી છે પણ તમને ખબર હોવી જોઈએ ઇવન ખેતી કે કયા પાકમાં ધાન્ય પાક કયા છે બાગાયતી પાક કયા છે કયા પાકની અંદર ગુજરાતમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે વાવેતરમાં કોણ છે ઉત્પાદનમાં કોણ છે ભારતની અંદર કયા પાકની અંદર કયું રાજ્ય પ્રથમ સ્થાને છે અને કયા પાકની અંદર ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે યાદ રાખજો અહીંયા વિશ્વ લેવલે પણ કરવું પડશે બરાબર ભારત વિશ્વની અંદર ઘઉંના ઉત્પાદનમાં ચોખાના ઉત્પાદનમાં ચાના ઉત્પાદનમાં શણના ઉત્પાદનમાં આ બધા ઉત્પાદન સામાન્ય રીતે જેની અંદર ભારતનું સારું એવું સ્થાન છે તો ભાઈ આ ભારત કયું સ્થાન ધરાવે છે એ તમને ખબર હોવી જોઈએ સેમ પરિસ્થિતિ ખનીજમાં કયું ખનીજ સૌથી વધારે ક્યાંથી મળી આવે છે એનો જથ્થો ક્યાં સંગ્રહાયેલો છે કયા ખનીજના ઉત્પાદનમાં ગુજરાતમાં કયો જિલ્લો પ્રખ્યાત છે ભારતની અંદર કયા ખનીજના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે ઇવન કયા ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે આ બધી જ બાબતો તમને ખબર હોવી જોઈએ અને સેમ પરિસ્થિતિ ઉદ્યોગ હા ગુજરાતની અંદર ખેતી આધારિત ઉદ્યોગ કયા કયા છે હા ગુજરાતની અંદર ખનીજ આધારિત ઉદ્યોગો કયા કયા છે એ જ પ્રમાણે ભારતની અંદર કયા ઉદ્યોગમાં કયું રાજ્ય જાણીતું છે ભારત કયા ઉદ્યોગમાં વિશ્વમાં સ્થાન ધરાવે છે આ દરેકે દરેક બાબત પણ તમને ખબર હોવી જોઈએ પછી ભૂગોળની અંદર અગત્યની વસ્તુ છે નદી નદીઓ બહુ પૂછાય છે તો નદી સૌથી લાંબી સૌથી તો આવી ગયું બધું સૌથી મોટું સૌથી નાનું બધું જનરલ નોલેજમાં આવી ગયું એટલે એ તો ખબર જ હોવી જોઈએ કે ભારતની સૌથી લાંબી નદી કઈ છે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે વગેરે વગેરે પણ અગત્યની નદીઓના ઉદ્ગમ સ્થાન હું તમને એમ નથી કહતો કે નાનકડા વાંઘાનું ઉદ્ગમ સ્થાન પર તમને ખબર હોવી જોઈએ બરાબર જે અગત્યની નદીઓ છે મોટી મોટી નદીઓ છે હા બનાસ છે સરસ્વતી છે રૂપેણ છે સાબરમતી છે ગુજરાતની દૃષ્ટિએ મહી છે તાપી છે નર્મદા છે અનુદ્ધમ સ્થાન એમના ઉપર કઈ સિંચાઈ યોજનાઓ આવેલી છે એ ભારતની અંદર સિંધુ છે ચિનાબ છે રાવી છે બિયાસ છે જેલમ છે ગંગા છે યમુના છે ઘાગરા છે ગંડક છે કોસી છે તિસ્તા છે બ્રહ્મપુત્રા છે ગોદાવરી છે કૃષ્ણા છે કાવેરી છે આ જે પેરિયાર નદી છે આવી બધી નદીઓ એમની સિંચાઈ યોજનાઓ બંધ અચ્છા ભારતની અંદર કોઈ જગ્યાએ જળધોધ આવેલા છે તો એ તળાવો મીઠા પાણીનું સરોવર ખારા પાણીનું સરોવર લઘુન સરોવર શું છે લઘુન સરોવર સૌથી મોટું ક્યાં છે આવી સામાન્ય માહિતી પણ તમને ખબર હોવી જોઈએ આગળ જઈએ પર્વત ઉચ્ચ પ્રદેશ શિખર અને ઘાટ બરાબર કે ભારતની અંદર કયા પર્વત અરવલ્લી પર્વતમાળા છે ઘણી વાર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે તમને ઓપ્શનમાં આપ્યા હોય અરવલ્લી વિંધ્યાચળ સાતપુડા સહિયાદ્રી આવી પર્વતમાળાઓ આપેલી હોય અને કે દક્ષિણથી ઉત્તર તરફ જતા કે ઉત્તરથી દક્ષિણ તરફ જ જતા ગોઠવો એની અંદર પાછા હિમાલયની બે ત્રણ પર્વતમાળા નાખી દે પીર પંજાલ બરાબર આવી બે ત્રણ પર્વતમાળાઓ એમાંથી ઉઠાવીને નાખી દે તો આ પર્વતો એમની ભૌગોલિક સ્થિતિ ઉચ્ચ પ્રદેશો શિખર હિમાલયના જાણીતા શિખર ગુજરાતની અંદર કોઈ સૌથી ઊંચું શિખર ગુજરાતમાં ઊંચા બીજા શિખરો ભારતમાં ઊંચા શિખરો દક્ષિણ ઘાટનું કોઈ ભાઈ દક્ષિણ સોરી દક્ષિણ દક્ષિણના ઉચ્ચર પ્રદેશનું સૌથી ઊંચું શિખર પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર બરાબર ઘાટ જે સામાન્ય રીતે સળંગ પર્વતમાળા હોય એમાં વચ્ચે એક થોડોક ભાગ હોય છે જ્યાંથી આવા જવ આવાન જવન થઈ શકે છે તો એ ઘાટ હિમાલયમાં કયો ઘાટ કયા રાજ્યમાં આવેલો છે કયો ઘાટ કઈ પર્વતમાળામાં આવેલો છે હા તો આના વિશે પણ આ બધા સામાન્ય જ્ઞાન છે ક્યાંય ડેપ્થમાં નથી અને આ બધું તમને ક્યાં મળશે હું પુસ્તક વિશે પણ તમને જણાવવાનું છું એટલે ચિંતા ના કરતા બસ ખાલી લેક્ચર કન્ટિન્યુ રાખો લેક્ચર જોતા રહો પછી જે માર્ગ વાહન વ્યવહાર રેલવે વોટરવેઝ બંદરો એરપોર્ટ હાઈવે તમને જે નેશનલ હાઈવેઝ છે એના કેટલાક નંબર કયો નેશનલ હાઈવે હાઈવેઝનો કયો નંબર છે એ તમને ખબર હોવી જોઈએ રેલવે ખબર હોવી જોઈએ બરાબર એ જ કન્ડિશનમાં વોટરવેઝ જળમાર્ગો છે આપણા કયો નેશનલ વોટરવેઝ છે એના વિશે ખબર હોવી જોઈએ બંદરો એરપોર્ટ આંતરરાષ્ટ્રીય બંદરો કેટલા છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેટલા છે એ ક્યાં છે એના વિશે તમને નોલેજ હોવું જોઈએ અને સાથે સાથે ભૂગોળમાં છેલ્લે જંગલ સંપતિ હા આમાંથી ખાસ ક્વેશ્ચન કોન્સ્ટેબલમાં પૂછાય છે કયું અભયારણ્ય કયા રાજ્યમાં કયું નેશનલ પાર્ક કયા રાજ્યમાં અને ગુજરાતની અંદર કયું અભયારણ કયા જિલ્લામાં કયું નેશનલ પાર્ક કયા જિલ્લામાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે કેટલા અભયારણ્ય આવેલા છે કેટલા બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે અને ક્યાં આવેલા છે આ બધી વસ્તુ ગુજરાત ભારતની દ્રષ્ટિએ એક્ઝામમાં પૂછાય છે તમે ભૂતકાળના પેપરો જોશો તો તમને ક્યાંક ને ક્યાંક આ જે મુદ્દા મેં લખ્યા છે ને એમાંથી ક્યાંક ને ક્યાંક જોવા મળશે તો આ પણ તમે પોઝ કરીને મુદ્દા લખી શકો છો આગળ જઈએ સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો તમારા સિલેબસમાં નથી પરંતુ જનરલ નોલેજની દ્રષ્ટિએ ઘણી સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો પૂછાય છે અને એટલા માટે કેમ કે સાંસ્કૃતિક વારસો છે ને એ ક્યાંક ને ક્યાંક ઇતિહાસ જોડે કનેક્શન ધરાવે છે લિંક ધરાવે છે અને એટલા માટે સાંસ્કૃતિક વારસાની કેટલીક બાબતો તમને ખબર હોવી જોઈએ ઇવન સાંસ્કૃતિક વારસા વિશે તો જનરલ નોલેજ મેં પૂછી શકાય હવે કયું લોકનૃત્ય ક્યાંનું જાણીતું છે કયો મેળો ક્યાં ભરાય છે હા કયા ધર્મનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે બરાબર તો વિક્રમ સંબંધ પ્રમાણે દિવાળી ક્યારે ઉજવાશે હોળી ક્યારે ઉજવાશે હવે આ થોડી સાંસ્કૃતિક આ તો કહેવાય સાંસ્કૃતિક વારસાનો પણ આ તો જનરલ નોલેજનો પ્રશ્ન થયો અને એટલા માટે જ જનરલ નોલેજની અંદર ન સમાવતા મેં આને જનરલ નોલેજના ભાગ સ્વરૂપે જ અલગથી લખ્યો છે ખાસ યાદ રાખજો ભલે એ સિલેબસનો ભાગ નથી બટ તમારે આટલું વાંચવું પડશે લોકો ક્વેશ્ચન પૂછી શકે તમે આને સિલેબસ બહાર ના કહી શકો ઘણી બાબતો સિમ્પલ હોય છે એક્ઝામ્પલ લઈએ સ્થાપત્ય કયા જિલ્લામાં કયું સ્થાપત્ય છે હવે રાણકી વિશે ક્વેશ્ચન પૂછ્યું અડાલતની ભાવ તો હવે તમે એમ કહેશો કે આ તો સાંસ્કૃતિક વારસો તો હતો જ નહીં ના જનરલ નોલેજ છે આ આવડવું જોઈએ આગળ જઈએ મેળાઓ સેમ કન્ડિશનમાં નૃત્ય ગુજરાતમાં કયું નૃત્ય કઈ જ્ઞાતિની અંદર જાણીતું છે કયા જિલ્લામાં જાણીતું છે ભારતમાં કયા નૃત્યો કયા રાજ્યથી સંબંધિત છે ભારતમાં કઈ લોક કલાઓ કયા લોક નાટકો તમાશા ક્યાંથી સંબંધિત છે કીર્તન ક્યાંનું છે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કલા ચિત્ર સંગીત આ વધારે ડેપ્થમાં કરવાની જરૂર નથી એક સામાન્ય માહિતી તમને હોવી જોઈએ પ્રાચીન ભારતની વિજ્ઞાન ટેકનોલોજી તથા ગ્રંથ પ્રાચીન ભારતની વિજ્ઞાન ટેકનોલોજી ઇન ધ સેન્સ એ વખતે ચરક સુશ્રુત આર્યભટ્ટ હં આવા મહાન મહાન વૈજ્ઞાનિકો નાગાર્જુન એમણે કંઈક શોધ કરી હોય કંઈક જસ્ટ લાઈક શૂન્યની શોધ થઈ કે જે કંઈ પણ હં અને એમણે કોઈ ગ્રંથ લખ્યા હોય જેમ કે ચરકે ચરક સંહિતા લખ્યો સુશ્રુતે સુશ્રુત સંહિતા લખ્યો હા તો વાઘભટે અષ્ટાંગ હૃદય લખ્યું આવા ગ્રંથ એની એક સામાન્ય માહિતી અને સાહિત્યથી રિલેટેડ ગ્રંથ હોય ઘણા જસ લાઈક કાલિદાસના ગ્રંથ તમને ખબર હોવી જોઈએ તો એવા કેટલા ગ્રંથો પણ તમને એટલે કે સાહિત્યિક રચનાઓ પણ તમને ખબર હોવી જોઈએ ધર્મ વિશે એટલી જાણકારી હોવી જોઈએ દરેક ધર્મની એક સામાન્ય જાણકારી કે ધર્મનો કયો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે એ તહેવાર સાનાથી સંબંધિત છે હં દરેક ધર્મનો ગ્રંથ કયો છે શું કોઈ સ્પેશિયલ સૂત્ર છે તો એ કયું છે તહેવારો વિશે વિશેને જાણકારી હોવી જોઈએ અને સાહિત્યિક મેં કીધું એમ ગ્રંથના સાહિત્યિક રચનાઓ કાલિદાસના ગ્રંથ કયા છે સાહિત્યિક રચનાઓ વિશે બરાબર તમને ખબર હોવી જોઈએ તો આ સાંસ્કૃતિક વારસાના જનરલ નોલેજની આપણે ચર્ચા કરી યાદ રાખજો ફરી એકવાર સ્પષ્ટતા કરું છું સાંસ્કૃતિક વારસા તમારા સિલેબસમાં નથી પરંતુ જનરલ નોલેજની દ્રષ્ટિએ એ લોકો આમાં જઈને ક્વેશ્ચન પૂછી શકે છે અને એટલા માટે તમને આના વિશે જાણકારી હોવી જોઈએ આગળ જઈએ આપણે કરંટ અફેર્સ મોસ્ટ આઈએમપી સૌથી અગત્યનું મેં કીધું ને કે હવે તો કરંટ અફેર્સ એક વિષય જેવું થઈ ગયું છે એક ટાઈમ હતો કે કરંટ અફેર્સને ચાર પાંચ ક્વેશ્ચન પૂછાઈ જતા હતા હવે તો કરંટ અફેર્સ પોતે એક સબ્જેક્ટ થઈ થઈ ગયું છે અને એમાંથી એટલું બધું પૂછાય છે કે ઘણીવાર અમુક સબ્જેક્ટો એના કરતાં અડધા પૂછાતા હોય છે કરંટ અફેર્સ બહુ અગત્યનું છે કરંટ અફેર્સ ઉપર હંમેશા મહેનત ચાલુ રાખજો યાદ રાખજો કરંટ સાહેબ કરંટ અફેર્સમાં વાંચીએ તો યાદ રાખજો આંતરરાષ્ટ્રીય સાહેબ અમારે કયા લેવલનું ગુજરાતનું કરંટ વાંચવાનું ભારતનું વાંચવાનું આંતરરાષ્ટ્રીય તો યાદ રાખજો આંતરરાષ્ટ્રીય લેવલનું કરંટ અફેર્સ તમારે કેટલું વાંચવાનું હતું કે વિદેશ યાત્રા ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાને કોઈ જગ્યાએ યાત્રા કરી તો એ તમને ખબર હોય છે કે એવું નથી કે એમાં નાની નાની વસ્તુ ખબર હોવી જોઈએ કે શું કરાર કર્યો ત્યાં ના કયા દેશમાં અત્યારે ગયા હતા હા ત્યાં કોઈ મોટી ઘટના એમણે કરી કોઈ વસ્તુનું શિલાન્યાસ કર્યો કે કોઈ વસ્તુનું ઉદઘાટન કર્યું તો તમને ખબર હોવી જોઈએ બરાબર કોઈ મોટી સંધિ કરી તો એના વિશે એ સંધિનું નામ ખબર હોવું જોઈએ જે સંમેલનમાં ભાગ લીધો એ સંમેલન વિશે ખબર હોવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જો કોઈ ચર્ચામાં રહી હોય કરંટ અફેર્સમાં જેમ કે નાસાએ કંઈ કર્યું હોય તો એના વિશે તમને નાસાનું ફૂલ ફોર્મ શું છે નાસાની સ્થાપના ક્યારે થઈ કયા દેશમાં એનું વડું મથક છે વગેરે વગેરે જેમ કે યુએન છે યુનેસ્કો છે યુનિસેફ છે બરાબર આવી આમના વિશે એક સામાન્ય માહિતી અને ઓલરેડી કરંટ અફેર્સમાં ચર્ચામાં રહેતી જ હોય છે આ સંસ્થાઓ કંઈક ને કંઈક ડબલ્યુએચઓ છે બરાબર ડબલ્યુ ટીઓ છે તો એના વિશે સામાન્ય માહિતી તમને ખબર હોવી જોઈએ કરંટ અફેર્સ એટલું બધું છે કે વાંચવું કઈ રીતે તો એના વિશે ખાસ યાદ રાખજો આ જે ટોપિક મેં કીધા આંતરરાષ્ટ્રીય પછી ગુજરાત અને ભારત પણ આપણે જોઈશું રાષ્ટ્રીય ગુજરાતની અંદર ગુજરાત જોતાં પહેલાં આપણે રાષ્ટ્રીય જોઈ લઈએ તો એની અંદર ભારતના વડાપ્રધાન દેશમાં કોઈ જગ્યાએ યાત્રા કરે છે યાદ રાખજો આ ઇન્ટરનેશનલ યાત્રાની વાત કરી મેં હવે દેશની અંદર કોઈ રાજ્યમાં ગયા ત્યાં એમણે કોઈ બાબતનું ઉદઘાટન કર્યું કોઈ સમારંભને સંબોધ્યો તો એના વિશે તમને ખબર હોવી જોઈએ ઇવન જે ભારતનું મંત્રીમંડળ છે એમાં કયા મંત્રી કયા વિભાગના કયા ખાતાના મંત્રી છે કયા મંત્રાલયના મંત્રી છે કેબિનેટ મંત્રી કોણ છે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા કોણ છે રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે આ બધી જ મંત્રીમંડળ વિશે સંપૂર્ણ જાણકારી ઇવન ભારતના અગત્યના પદ પદાધિકારીઓ વિશે જાણકારી હોવી જરૂરી છે ભારત સરકારે અત્યારે કોઈ નવી યોજના ખાસ કરીને કરંટ અફેર્સની અંદર યોજનામાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે કોઈ નવી યોજના લોન્ચ કરી છે તો એ યોજનાનું નામ એ યોજનાથી સંબંધિત બાબતો એ યોજનાની જે અગત્યની પોલિસી છે એના વિશે પણ તમને જાણકારી હોવી જોઈએ ઇસરો ડીઆરડીઓ જેવી સંસ્થાઓ હંમેશા કરંટમાં રહેતી હોય છે એમના વિશે બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ આ ઉપરાંત ભારતની અંદર ભારત સરકાર દ્વારા કે કોઈ રાજ્યની રાજ્ય સરકાર દ્વારા એવા કોઈ કોન્કલેવ કે સંમેલનનું આયોજન થતું હોય એની અંદર ખાસ કરીને વડાપ્રધાન જ્યારે ભાગ લેતા હોય કે રાષ્ટ્રપતિ જેવા હોદ્દેદારો ભાગ લેતા હોય તો તમને એમના વિશે જાણકારી હોવી જરૂરી છે ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાતમાં શું ખબર હોવી જોઈએ બિલકુલ સેમ ડિટો કોપી જેવું છે ગુજરાતની અંદર મુખ્યમંત્રીશ્રી કોઈ રાજ્યની યાત્રા કરે છે એના વિશે તમને જાણકારી હોવી જોઈએ જો કે અત્યારે તો કોરોનાના કારણે યાત્રાઓ ઓછી થાય છે બટ એક્ઝામ ક્યારે આવશે જ્યારે આવશે ત્યારે માની લો કે કોરોના આજે કોવિડની ગાઈડલાઇન્સ છે એ હળવી થાય અને યાત્રાઓ વધારે શરૂ થાય તો તમને એના વિશે નોલેજ હોવું જોઈએ ગુજરાતના મંત્રીમંડળ વિશે ગુજરાતના પદ પદાધિકારીઓ વિશે અને ગુજરાત સરકાર જે યોજના લોન્ચ કરે એના વિશે પણ તમને ખબર હોવી જોઈએ તો કરંટ અફેર્સની અંદર સામાન્ય રીતે આટલી બાબતો તમારે વાંચવી જોઈએ કઈ રીતે વાંચવી કઈ રીતે તૈયાર કરવું યાદ રાખજો હજુ હું પહેલો ટોપિક લઈને ચાલી રહ્યો છું સિલેબસ બરાબર છે આગળ જઈએ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર સાહેબ શું વાંચવું તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર તમારે વાંચવાનું આવશે રીઝનિંગ અચ્છા રીઝનિંગની અંદર નોન વર્બલ પણ હોય છે અને પછી વર્બલ પણ હોય છે બરાબર તો સામાન્ય રીતે વર્બલ રીઝનિંગની અંદર દિશા આધારિત પ્રશ્નો હોય છે સમસંબંધ હોય છે વર્ગીકરણ હોય છે રેન્કિંગ હોય છે બ્લડ રિલેશન હોય છે કોડિંગ ડિકોડિંગ હોય છે ઘડિયાળ આ બધા જ પ્રશ્નો જે સામાન્ય રીતે છે એ વર્બલ રીઝનિંગની અંદર આવતા હોય છે નોન વર્બલની અંદર આકૃતિ આધારિત ક્વેશ્ચન આવતા હોય છે જેની અંદર પ્રતિબિંબ દર્પણ જળ પેપર કટિંગ વેન આકૃતિઓ વગેરેથી સંબંધિત પ્રશ્નો તમને ખબર હોવી જોઈએ તમને આવડવા જોઈએ બરાબર તો આ આપણે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મેન્ટલ એબિલિટીની અંદર કઈ કઈ બાબતો અગત્યની કરવી જોઈએ એના વિશે મેં તમને અહીંયા મુદ્દાઓ લખ્યા છે તમે પોઝ કરીને આને પણ શકો છો હું દરેક મુદ્દાની અંદર ડેપ્થમાં નહીં જાઉં એનું કારણ છે લેક્ચર ઘણું લાંબુ થશે અને મારી ઈચ્છા છે કે હું તમને શોર્ટ ટાઈમમાં ઘણું બધું આપું બરાબર એટલા માટે હું થોડીક સ્પીડ કરી રહ્યો છું આગળ જઈએ સામાન્ય વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનની અંદર તો તમને બધાને ખબર છે કે સામાન્ય વિજ્ઞાનની અંદર સામાન્ય રીતે ધોરણ પાંચથી લઈને ધોરણ દસ સુધી જે આપણું પાઠ્યપુસ્તક છે વિજ્ઞાન અને ટેકનોલોજી જેને કહેવામાં આવે છે એની અંદરથી તમે જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન કોઈએ અગિયાર બારના પુસ્તકો લઈને બેસવાની જરૂર નથી ભાઈ હો ધોરણ પાંચથી દસ એના પુસ્તકો તમે લઈને બેસો આમાંથી ઘણું બધું કવર થઈ જશે ઘણીવાર ટેકનોલોજી વિશે કદાચ એકાદો આગો પાછો ક્વેશ્ચન પૂછાઈ જતો હોય તો એ ટેકનોલોજી કેવી હોય જે કરંટમાં ચર્ચામાં રહી હોય કોઈ ઉપગ્રહ અત્યારે લોન્ચ કર્યો હોય કોઈ રોકેટ લોન્ચ કરવામાં આવ્યો હોય ડીઆરડીઓ દ્વારા કોઈ મિસાઇલનું કે કોઈ બીજા સંરક્ષણ થી સંબંધિત કોઈ પણ મશીનનું કે વ્હીકલનું એવું એમણે પ્રયોગ કર્યો હોય તો એના વિશે મોટાભાગે ક્વેશ્ચન એટલે કે કરંટ ટેકનોલોજી બાકી કંઈક તમારે વિજ્ઞાન ટેકનોલોજી વાંચવાની જરૂર નથી બરાબર હા થી દસ પાઠ્યપુસ્તક જે વિજ્ઞાન ટેકનોલોજીનું છે એ વાંચવું જોઈએ બરાબર તો આ સામાન્ય વિજ્ઞાનની વાત થઈ સમાજશાસ્ત્ર સાહેબ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાનમાં શું વાંચીએ એમાં કયા કયા ટૉપિક છે તો યાદ રાખજો સમાજશાસ્ત્રની અંદર તમને આટલી બાબતો ખબર હોવી જોઈએ પહેલાં તો સમાજશાસ્ત્રની વ્યાખ્યા રીતિ રિવાજ સામાજિક આંદોલન ધાર્મિક બાબતો લગ્ન પરંપરા વસ્તી ઓગસ્ટ ક્રાંતિ મેક્સ વેબર કાર્લ માર્ક્સ જેવા વ્યક્તિત્વો સાહેબ આ બધું ક્યાં મળશે ધોરણ અગિયાર ધોરણ બારના સમાજશાસ્ત્રના પુસ્તકો લઈને વાંચી લો આ બધું મોટાભાગે એમાંથી જ તમને મળી જશે આગળ જઈએ મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાનની અંદર બચાવ પ્રવૃત્તિઓ રસ પ્રેરણા વૃદ્ધિ વિકાસ મનોવિજ્ઞાનના વાદ પદ્ધતિ પ્રાણી તેના પરના પ્રયોગ બુદ્ધિ પછી આપણે વાત કરીએ હા તો આ વસ્તુ મનોવિજ્ઞાનની અંદરથી મોટાભાગે પૂછાતી હોય છે મનોવિજ્ઞાન સાહેબ ક્યાંથી વાંચીએ તો આમાં પણ હું તમને એડવાઇસ આપીશ ધોરણ અગિયાર અને ધોરણ બારનું મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક મળે છે તમે એ લઈને બેસી જાઓ આમાંથી તમારા મેક્ઝિમમ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને હવે તમારા સિલેબસની અંદર એક અગત્યનો ટૉપિક આવે છે કાયદાની તૈયારી મોટા ભાગના પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ છે ને એમના માટે માથાનો દુખાવો જો કોઈ વિષય રહેતો કાયદો સાહેબ કાયદો કેટલું વાંચીએ ક્યાંથી વાંચીએ કઈ રીતે વાંચીએ ક્યાંથી વાંચીએ તો હું બુકલિસ્ટમાં ચર્ચા કરીશ બટ આપણે જોઈએ કાયદાની અંદર તો સૌથી પહેલાં તો છે બંધારણ ઓલરેડી બંધારણને એમણે અલગ નામથી પણ આપ્યું છે બટ બંધારણ ભારતનો સર્વોચ્ચ કાયદો છે બંધારણ હવે બંધારણની અંદર લગભગ ચારસો ને પચાસ કરતાં પણ વધારે અનુચ્છેદ છે અત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણા ચારસો અડતાલીસ પણ કહે છે બટ લગભગ ચારસો પચાસ કરતાં પણ અનુચ્છેદ વધી ગયા છે તો બંધારણમાં આટલા બધા અનુચ્છેદ છે સાહેબ બંધારણની અંદર ભાગ પચીસ જેટલા ભાગો છે એક ભાગ ઉપર આપણા સર્વો ઉચ્ચ ન્યાયાલયે ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધ પણ મૂક્યો છે બટ અત્યારે એ મેટર સુપ્રીમ કોર્ટમાં છે એટલે આપણે તો અત્યારે એને પચીસમો ભાગ ગણીને ચાલીએ તો એની અંદર બાર જેટલી અનુસૂચિ છે સાહેબ અમારે શું કરવાનું કેટલું કરવાનું ક્યાંથી કરવાનું તો એના વિશે પણ આપણે જોઈશું કે બંધારણમાંથી કઈ કઈ બાબતો તમારે વાંચવાની છે એના વિશે પણ ચર્ચા કરીએ છીએ સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ એમાં લગભગ ચારસો ચર્યાસી જેટલી કલમો ઇન્ડિયન એવિડન્સ એક્ટ એમાં પણ આટલી બધી કલમો ઇન્ડિયન પિનલ કોડ પાંચસો અગિયાર જેટલી કલમો સાહેબ કેટલું યાદ રાખીએ તો આ બધામાંથી બંધારણમાંથી કોન્સ્ટેબલની દ્રષ્ટિએ માંડ સોથી દોઢસો જેટલા અનુચ્છેદ છે અને સીઆરપીસી ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને આઈપીસી આ બધા મેજર એક્ટને આપણે ભેગા કરીએ તો એમાંથી પણ એવી અગત્યની કલમો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે ઇવન એ લોકો એવું એવું નથી કહેતા કે તમે આની અંદર પીએચડી કરી નાખો હા તમે જજ બની જાઓ કે ક્યારે ગુનાહિત મનુષ્યવદ્ધ થશે અને ક્યારે ખૂન થશે ના 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 તમારે ખાલી એનો કન્સેપ્ટ તમને એનો બેઝ ખબર હોવી જોઈએ તમને એનું પાયાનું જ્ઞાન ખબર હોવું જોઈએ એટલે આને જોઈને ગભરાવાની જરૂર નથી ખાલી યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય રીડિંગ તમારું હોય તો તમે આરામથી આ કવર કરી શકો છો કોન્સ્ટેબલની પરીક્ષામાં એવરેજ એમ કહી શકાય કે પંદરેક ટકા જેવો કાયદો એટલે સો માર્ક્સનું પેપર હોય તો પંદર માર્ક્સ અને લગભગ દસેક ટકા આઠથી દસ ટકા જેવું બંધારણ એટલે આપણે વીસથી પચીસ ટકા આ પોર્શનને આપી શકીએ જે અગત્યનું છે અને એટલા માટે આપણે જોઈશું કે હવે આની અંદર પ્રિપેરેશન કઈ રીતે કરી શકાય તો આગળ જઈએ બંધારણ અહીંયા પણ હું એક થોડી વાત કરું બંધારણ મારો વિષય છે હું બંધારણ વિશે તમને જાણકારી આપી દઉં કે બંધારણમાં સાહેબ મોસ્ટ ઓફ તો એક થોડી આઈએમપી આપો શું વાંચવું જોઈએ તો સામાન્ય રીતે મૂળભૂત અધિકારથી સંબંધિત જેટલા પણ અનુચ્છેદ છે તમને એના વિશે નોલેજ હોવું જોઈએ સેમ કન્ડિશનની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે ભાગ ચાર છે એના વિશે પણ નોલેજ હોવું જોઈએ ભાગ ચાર એ મૂળભૂત ફરજો વિશે પણ નોલેજ હોવું જોઈએ ઇવન કરંટની અંદર કોઈ ચુકાદો અથવા બંધારણ સંબંધિત કોઈ કાયદો ચર્ચામાં હોય જસ્ટ લાઇક અત્યારે સીએએ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ એ અત્યારે ચર્ચામાં છે તો એ ક્યાંક બંધારણના ભાગ બે નાગરિકતાથી સંબંધિત છે તો તમને એના વિશે થોડીક જાણકારી હોય જે પણ કાયદો બંધારણથી સંબંધિત હોય સર્વોચ્ચ ન્યાયાલયનો કોઈ ચુકાદો અપાયો હોય જેમ કે ભાઈ રાઇટ ટુ ઇન્ટરનેટ એ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત છે રાઇટ ટુ પ્રાઇવસી બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકાર સર્વોચ્ચ ન્યાયાલયે કીધું તો આવા એક સામાન્ય ચુકાદા બરાબર એમાં કંઈ તમારે ડેપ્થમાં ચુકાદા આખો આખો ડિસિઝન ડાઉનલોડ કરીને નથી વાંચવાનું ભાઈ કે નેટ ઉપર જતા રહીએ કયો ચુકાદો છે લાય કે સુપ્રીમનો આખો જે હજાર પનાનો નિર્ણય હોય લઈ ના નાના ખાલી બસ આટલું કે ભારતના કયા અનુચ્છેદને બંધારણના કયા અનુચ્છેદને અસર કરે છે તમને એના વિશે જાણકારી હોવી જોઈએ બંધારણની અંદર લોકસભા રાજ્યસભા વિધાનસભા વિશે જે જોગવાઈઓ કરેલી છે આ ઉપરાંત બંધારણની અંદર અગત્યના અનુચ્છેદ અને તેઓની જોગવાઈ અગત્યના અનુચ્છેદ એટલે હું એમ કહીશ કે ભાઈ રાષ્ટ્રપતિ જે બંધારણીય હોદ્દાઓ છે રાષ્ટ્રપતિની વાત કરીએ આપણે ત્યાર પછી આપણે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રી પરિષદ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા વિધાન રાજ્યસભા ત્યાર પછી આપણે વાત કરીએ તો સર્વોચ્ચ ન્યાયાલય અંગેની જોગવાઈ પછી આપણે રાજ્યની અંદર વાત કરીએ તો રાજ્યના રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી મંત્રીપરિષદ એડવોકેટ જનરલ એ પ્રમાણે રાજ્યની અંદર વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદના જે સ્પીકર ડેપ્યુટી સ્પીકર સભાપતિ ઉપસભાપતિ એના અંગેની જે જોગવાઈઓ છે એ તમને વિશે ખબર હોવી જોઈએ પક્ષાંતર ધારા અંગ અંતર્ગતની જે જોગવાઈ છે એ તમને ખબર હોવી જોઈએ તો આવી જે બાબતો છે એ ઉપરાંત કેગ અને હાઈકોર્ટની જોગવાઈઓ હં યુપીએસસી જીપીએસસી બરાબર એટલે કે જાહેર સેવા આયોગ અંગેની જોગવાઈઓ ભારતના ચૂંટણી પંચ અંગેની જોગવાઈઓ કટોકટી અંગેની જોગવાઈ બંધારણ સુધારા અંગેની જોગવાઈ કેન્દ્ર શાસિત પ્રદેશો અંગેની આવા કેટલાક અગત્યને અનુચ્છેદ અને એમની જોગવાઈઓ તમને ખબર હોવી જોઈએ હું બોલી ગયો છું ઘણી બધી વસ્તુ તમે એને લખી પણ શકો છો બરાબર અને એ લખીને તમે એ જોગવાઈઓ બંધારણના પુસ્તકમાં જોશો તો તમને મેક્ઝિમમ આ બધી વસ્તુઓ બહુ ઇઝી લાગશે ભાગ અનુચ્છેદ અનુસૂચિ ઘણી વાર એવું હોય બહુ વધારે પડતું વાંચી લીધું હોય પણ એ જ ખબર ના હોય કે કેટલી અનુસૂચિઓ છે કઈ અનુસૂચિમાં શું છે કયા ભાગમાં શું છે તો આ બેઝિક માહિતી પણ તમને બંધારણની હોવી જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ અન્ય સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ મેં કીધું બહુ મોટું છે ઓલરેડી આગળ તો મેં જનરલ નોલેજની ચર્ચા કરી જ વચ્ચે સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરી પણ જનરલ નોલેજ એટલું મોટું છે ને આ બધા વિષયોમાં એટલે હવે હજુ એની ચર્ચા કરવી પડે એવી છે તો અન્ય સામાન્ય જ્ઞાનની અંદર બીજી કઈ કઈ બાબતો તમારે યાદ રાખવાની રહેશે તો જોઈ લો મહત્ત્વના દિવસો આખા વર્ષના જેટલા પણ અગત્યના દિવસો છે જે દિવસ આંતરરાષ્ટ્રીય લેવલે રાષ્ટ્રીય લેવલે મનાવવામાં આવતો હોય તો એવા મહત્વના દિવસો મહાનુભાવો એમની જયંતિ ગાંધી જયંતિ કહો કે સરદાર જયંતી કહો કે નહેરુ જયંતી કહો કે સુભાષચંદ્ર બોઝની જેટલા પણ આપણા અગત્યના વ્યક્તિ વ્યક્તિત્વ છે એમના એમના વિશે એમની જયંતિ વિશે એમ એમની સમાધિ કિસાન ઘાટ કોની સમાધિ છે હા તો આવી સામાન્ય સમાધિઓનું જે નામ આપવામાં આવ્યું છે એના વિશે વિજય ઘાટ કોની સમાધિ છે તો આ એક સામાન્ય બાબત તમને ખબર હોવી જોઈએ વ્યક્તિ વિશેષ કરંટમાં કોઈ વ્યક્તિત્વ ચર્ચામાં હોય ઇવન આપણા દેશના મહાન વ્યક્તિત્વ એમના વિશે પણ તમને નોલેજ હોવું જોઈએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને એમના વડાઓ અગત્યની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચાહે ડબલ્યુ હોય ચાહે યુએન હોય યુનેસ્કો હોય યુનિસેફ હોય ડબલ્યુટીઓ હોય વર્લ્ડ બેંક હોય આઈએમએફ હોય તો એમના વિશે એમના વડામથક વિશે એમની સ્થાપના વિશે ઇવન એમના વડાઓ વિશે તમને સામાન્ય માહિતી હોવી જોઈએ રાષ્ટ્રીય સેમ કન્ડિશનમાં રાષ્ટ્રીય સંસ્થાઓ અને એમના વડાઓ બરાબર છે રાષ્ટ્રની અંદર જેટલા પણ બંધારણીય સંસ્થાઓ છે સાથે સાથે જેટલી પણ વૈધાનિક સંસ્થાઓ છે એમના વિશે પણ તમને માહિતી હોવી જોઈએ અને એમના વડાઓ વિશે પણ તમને માહિતી હોવી જોઈએ આ અન્ય સામાન્ય જ્ઞાન સામાન્ય રીતે આની અંદર આ રીતે ક્વેશ્ચન મોટાભાગે પૂછાય છે તો યાદ રાખજો આપણે શરૂઆત કરી હતી આ જ વસ્તુથી કે હું કોન્સ્ટેબલ કઈ રીતે થઈશ અને એની અંદર આજે મેં નંબર વન સિલેબસ પૂરું કર્યું કે ભાઈ શું વાંચવું શું ના વાંચવું બરાબર આ સિલેબસનો ટોપિક પૂરો કર્યો છે હવે આપણે બીજા ટોપિક તરફ જઈશું લાસ્ટ યર એક્ઝામ પેટર્ન તમે હવે તો ઇન્ટરનેટ વાપરો છો ઇવન માર્કેટની અંદર અમારા કિસવાના પણ પુસ્તકો અવેલેબલ છે એની અંદર પણ અમે આખો પેપર સેટ બહાર પાડેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રશ્ન સંગ્રહ એની અંદર પણ કોન્સ્ટેબલ અને પીએસઆઈના કાયદાથી માંડીને દરેકના પેપર આપેલા છે ઇવન છેલ્લે ઓનલાઈન પણ તમે જોઈ જ શકો છો તો એ પેપરોનો એકવાર અભ્યાસ કરી લો પેપરોનો તમે અભ્યાસ કરશો એટલે તમને એક આઈડિયા આવશે કે કયા પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછાય છે અને આપણે કઈ દિશાની અંદર તૈયારી કરવી જોઈએ તો આ નંબર ટુ લાસ્ટ યરની જે એક્ઝામ પેટર્ન છે એ તમને કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ આ આપણે બે ટોપિક હવે પૂરા કર્યા સિલેબસ લાસ્ટ ઇયરની એક્ઝામ પેટર્ન ઓલરેડી મેં જે તમને મુદ્દાઓ બતાવ્યા છે ને લાસ્ટ ઇયરની એક્ઝામ પેટર્ન ઉપરથી જ બતાવ્યા છે એટલે હું લાસ્ટ ઇયરની એક્ઝામ પેટર્નમાં વધારે નથી જતો મેં પહેલાં તમને શરૂઆતમાં પણ કીધું હતું કે હું આ જે મુદ્દાઓ તમને બતાવી રહ્યો છું એ લાસ્ટ ઇયરની એક્ઝામ પેટર્ન ઉપરથી જ બતાવી રહ્યો છું આગળ જઈએ નંબર ત્રણ ટેબલ હવે અગત્યની વસ્તુ શરૂ થાય છે સાહેબ આ બધું છે પણ આમ હા માથે હાથ લઈને બેસી જશે વાંચું કઈ રીતે કઈ રીતે વાંચીએ તો એના માટે તમે તમારું એક આદર્શ ટાઈમ ટેબલ બનાવો હું ઘણીવાર યુટ્યુબ પર સોશિયલ મીડિયા ઉપર ઘણા પાસઆઉટ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ જોતો હોઉં છું ઘણા વિદ્યાર્થીઓ અતિશયોક્તિ પાસ થયા પછી અતિશયોક્તિ પણ કરતા હોય છે કે હું અઢાર કલાક વાંચતો હતો એટલે બિચારો જે કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય ને તો આમ લમણે હાથ દિન કે અઢાર કલાક ભાઈ જુઓ ક્યારે પણ આવી માહિતીથી હતાશ ના થાવ નિરાશ ના થાવ અઢાર કલાક ઠીક છે કોઈ દિવસ વાંચ્યું હશે હું ના નથી પાડતો બટ કન્ટિન્યુટીથી કેમ કે આપણે આ તો કંઈ એક મહિનાની જંગ નથી ભાઈ હજુ તો કોન્સ્ટેબલની જાહેરાત આવશે ફિઝિકલ લેવાશે એક્ઝામ લેવાશે એક મહિનો પણ થાય બે મહિના પણ થાય ત્રણ મહિના પણ થાય આ એક લાંબી જંગ છે અને એની અંદર આપણે ટકવું હોય એની અંદર આપણે મહેનત કરવી હોય તો તમે રોજ અઢાર કલાક ના વાંચી શકો કેમ કે સાયકોલોજી એવું કહે છે હું પોતે ડૉક્ટર પણ છું અને હું તમને કહી રહ્યો છું કે સાયકોલોજી અને મેડિકલ સાયન્સ એવું કહે છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને છ કલાકની ઊંઘ મિનિમમ જોઈએ છ કલાકની મિનિમમ અને મેક્ઝિમમ સાત કલાકની છ કલાકથી ઓછી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સાત કલાકથી વધારે ઊંઘ બરાબર સાત કલાકથી વધારે પણ નહીં યાદ રાખજો જો તમે સાત કલાકથી વધારે ઊંઘશો ને તો તમારા શરીરમાં આળસ આવશે તો છ કલાકથી ઓછી ઊંઘ પણ પરવડે એવી નથી અને સાત કલાકથી વધારે ઊંઘ પણ પરવડશે નહીં છ થી સાત કલાક હવે ચોવીસ કલાકનો દિવસ છે ટાઈમટેબલ કઈ રીતે બનાવવું એના વિશે ચર્ચા કરી રહ્યો છું ખાસ યાદ રાખજો ચોવીસ કલાકનો દિવસ છે સાહેબ એમાંથી માની લઈએ કે સાત કલાક તમે બાદ કરી દો છો બોલો તમારા જોડે કેટલા કલાક રહેશે સત્તર કલાક રહ્યા છે સાહેબ સત્તર કલાકની અંદરથી ચાર કલાક તમારી દૈનિક પ્રવૃત્તિઓ ખાવું પીવું નાવું આ દૈનિક પ્રવૃત્તિઓ માટે મિનિમમ ચાર કલાક કાઢી નાખો તમારા જોડે રહ્યા કેટલા તેર કલાક બસ હવે તમારે આ તેર કલાક ઉપર ધ્યાન આપવાનું છે આમાંથી તમે કેટલું કરી શકો છો હું એમ કહીશ કે આ તેર કલાકમાંથી અચ્છા તમે ફિઝિકલની પણ પ્રેક્ટિસ કરો છો કોન્સ્ટેબલવાળા વિદ્યાર્થીઓ છો ને તમે તો તો ફિઝિકલની પ્રેક્ટિસ કરો છો ફિઝિકલને પણ ટાઈમ આપવો પડશે બરાબર તો હું જે લોકો જે ટાઈમ આપતા હોય બટ હું એવરેજ સામાન્ય રીતે ચારથી પાંચ કલાક ફિઝિકલ માટે એટલે પાંચ કલાક કાઢી નાખો હવે તમારે જોડે રહ્યા આઠ કલાક હવે આ આઠ કલાકનો તમારે ઉપયોગ કરવાનો છે એટલે તમારું રોજનું રીડિંગ સાતથી આઠ કલાક મિનિમમ હોવું જોઈએ તમારે ટાઈમટેબલ એ રીતે ડિઝાઇન કરવાનું છે યાદ રાખજો ફિઝિકલને પણ ટાઈમ આપવો પડશે દોડવું દોડવા પછી સ્ટ્રેચિંગ આપણે એક લેક્ચર મૂકેલું જ છે શિવાંગ જોશી સાહેબનું આપ જોઈ શકો છો કિશવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર કે એમાં કેટલી વસ્તુ છે કઈ રીતે કરવું જોઈએ તો એ તમે એની અંદર જોઈ શકો છો બરાબર તો સામાન્ય રીતે ફિઝિકલને ટાઈમ આપ્યા પછી જે તમારો જોડે ટાઈમ રહે છે એની અંદર તમારે મેક્ઝિમમ ટાઈમ એક ટાઈમ ટેબલ તમારે બનાવવું પડે અચ્છા ટેબલ બનાવવા માટે એવું એ ના હોય કે તમે ચોપડાને થર લગીને બેસી જાઓ અને તમને અઠવાડિયું તો ટાઈમ ટેબલ બનાવતા લાગે આ દિવસે આટલું વાંચીશ આ દિવસે આટલું વાંચીશ હા હા બે કલાકમાં દસ પીજ ના વાંચાય ભાઈ બે કલાકમાં દસ પીજ હા તમારા તમારી કેપેસિટી જુઓ તમારી કેપેસિટી પ્રમાણે એવું ટાઈમ ટેબલ ના બનાવો કે જેને તમે ક્યારે ફોલો જ ના કરી શકો અને હતાશ થઈને પ્રિપેરેશન છોડી દો મેક્ઝિમમ વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે એવું ટાઈમ ટેબલ શું કમ બનાવો છો એવું ટેબલ બનાવો સાત કલાક વાંચવાનું છે ને તો તમે છ કલાક વાંચો એટલું ટાઈમ ટેબલ બનાવો જેથી કરીને એક કલાક આગળ પાછું થાય તો પણ વાંધો નહીં બરાબર તમારો ટેબલ એ પ્રકારનું જ હોવું જોઈએ ખાસ યાદ રાખજો તો ટાઈમટેબલની અંદર એક ફ્લેક્સિબલ ટાઈમ ટેબલ હોવું જોઈએ અચ્છા ઘણા લોકો સાહેબ ક્યારે વાંચીએ સવારે વાંચીએ કે રાત્રે વાંચીએ ભાઈ એ તમારા શરીરને કયો ટાઈમ અનુકૂળ આવે છે ઘણા લોકો એવા હોય છે કે જે રાતના રાજા હોય છે હવે એ રાત્રે વાંચે છે પણ તમને તો નવ વાગ્યાથી ઊંઘ આવતી હોય તો તમારે એને ફોલો કરવાની જરૂર નથી ભાઈ ઘણા લોકોને ચા ગમે છે ઘણા લોકોને કોફી ગમે છે તો ઘણા લોકો રાત્રે વાંચતા હોય તેમને રાત્રે વાંચવા દો ઘણા લોકો દિવસે વાંચતા હોય ઘણા લોકો ત્રણ વાગે ઉઠીને વાંચતા હોય છે તો ઘણું પેલો કહે કે હું આખી રાત વાંચીશ બટ સવારે ત્રણ વાગે તો છોડો હું તો પાંચ વાગે નહીં ઉઠી શકું હું છ વાગે ઉઠી શકું જોકે દોડવા માટે તમારે પાંચ વાગે તો ઉઠવા જ પડે ત્યારે તો ચાર વાગે બરાબર તો દરેકને પોતાની શરીરની અનુકૂળતા પ્રમાણે તમારું મગજ ક્યારે એકાગ્ર રહેશે તમારું મગજ ક્યારે ફ્રેશ રહેશે એની ગ્રહણ શક્તિ એની એકાગ્રતા કયા સમયે સારી રહે છે એ તમે પોતે ચેક કરો અને એ સમય વાંચવાનો સમય તરીકે પસંદ કરો આ રીતે તમારું એક આખું ટાઈમટેબલ અચ્છા ટેબલ થોડું ફ્લેક્સિબલ હોવું જોઈએ ઘણા છોકરાઓ શું કરે છે કે અઠવાડિયું વાંચે છે આપણે સામાજિક પ્રાણી છીએ ઘરની અંદર ક્યારેક કોઈ બીમાર થયું આ થયું આઘું પાછું થયું અને ત્રણ ચાર દિવસ બગડ્યા એટલે કે જવા દે યાર મારું તો નસીબ જ આવવું છે હું જરા આટલું સરસ વાંચવાનું ચાલુ કર્યું અને આ પછી વચ્ચે ડિસ્ટર્બન્સ થઈ ગયું કંઈ વાંધો નહીં ત્રણ ચાર દિવસ બગડ્યા ફરી વાંચવાનું સારું ચાલુ કરી દો ફરી વાંચવાનું શરૂ કરી દો જરાય ગભરાવાની જરૂર નથી આ બધી મુશ્કેલીઓ અડચણો તો આવતી રહેશે એ પાર કરશો તો ખાખી મળશે ને ખાખી એમ થોડી મળશે તમારે એ અડચણો લઈને ચાલવાની છે તમે જ્યારે નોકરી કરશો ત્યારે તમારું ફેમિલી હશે તમારે નોકરીને પણ એ ટ્રેનિંગ અત્યારથી લેવાની છે તમારે એમ સમજી લો અને તમારી પ્રિપેરેશન ચાલુ રાખો તો ટાઈમ ટેબલ ક્યારે એવું નહીં બનાવવું કે જેને આપણે ફોલો ના કરી શકીએ અને જ્યારે બનાવો છો વ્યવસ્થિત રીતે તો એને ફોલો કરો વચ્ચે ભલે કદાચ રજા પડે તો પણ ચિંતા ના કરો આગળ જઈએ બુક લિસ્ટ બુકલિસ્ટ પહેલાં આપણે નંબર પાંચ પતાવી દઈએ કે કરંટ ક્યાંથી વાંચવું તો કિશવા કરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલ ચાલે છે ટેલિગ્રામ ચેનલમાં અમે બે પ્રકારના કરંટ મૂકીએ છીએ એક મૂકીએ છીએ સ્પેશિયલ જીપીએસસી વન ટુ માટે જીપીએસસી વર્ગ એક બે માટે જે કરંટ અફેર્સ મૂકીએ છીએ એ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં ઇંગ્લિશ અને હિન્દીમાં હોય છે અને બીજું કરંટ અફેર્સ અમે જે મૂકીએ છીએ એ અમે મૂકીએ છીએ ગુજરાતીમાં સામાન્ય રીતે કરંટ અફેર્સ વન વનલાઇનર હોય છે અને અમે વીકલી મૂકીએ છીએ ટૂંક સમયની અંદર કિશવા કરિયર એકેડેમીની ટેલિગ્રામ ચેનલની અંદર ડેલી કરંટ અફેર્સ મૂકવાનું પણ શરૂ થશે ડેલી જે મૂકાશે એ પણ અલગ હશે અને જે તમે વીકલી જોશો એ પણ અલગ હશે ડેલી વનલાઇનર ફોર્મેટમાં હશે ક્વેશ્ચન ફોર્મેટમાં નહીં જ્યારે જે વીકલી મૂકાશે ને એ તમને ક્વેશ્ચન ફોર્મેટમાં ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં જોવા મળશે તો તમે કિશવા કરિયર એકેડેમીની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો તમને મોટા ભાગનું બધું જ કરંટ અફેર્સ તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી તમને મળતું રહેશે બરાબર તો તમે આ યુટ્યુબ ચેનલની અત્યારે જે મારો વિડિયો જોઈ રહ્યો છો એની ડિસ્ક્રિપ્ટિવ જે ડિસ્ક્રિપ્શન લિંક છે એની અંદર જતા રહો એમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તમે એ લિંક સાથે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો સાથે સાથે મારા કરંટ અફેર્સના લેક્ચર પણ આવે છે હું સામાન્ય રીતે દર અઠવાડિયે વર્ગ ત્રણ માટે અલગથી અને ક્લાસ વન ટુ માટે અલગથી કરંટ અફેર્સનો લેક્ચર મૂકતો જાઉં છું તો તમે એક કરંટ અફેર્સના લેક્ચર પણ જોતા રહો તો આ રીતે તમે કરંટ કરી શકો છો પછી યાદ રાખવાની મેથડ નંબર છ બાકી રહ્યું નંબર ચાર બાકી રહ્યું અને નંબર સાત બાકી રહ્યું તો સૌથી પહેલાં હું નંબર ચારની ચર્ચા કરી લઉં બુક લિસ્ટની પછી યાદ રાખવાની મેથડની ચર્ચા કરીએ અને નંબર સાત પછી છેલ્લે મોકટેસની ચર્ચા કરી અને આપણે આ લેક્ચરની સમાપ્તિ કરીશું જોઈએ ની અંદર મેં તમને જેટલા ટોપિક આ લેક્ચરમાં કહ્યા છે કરંટ અફેર્સ સિવાય રિઝનિંગ સિવાય મનોવિજ્ઞાન સિવાય અને સમાજશાસ્ત્રના કાયદા સિવાય ફરીવાર કહું છું મેં તમને જેટલા પણ ટોપિક્સ બરાબર મનોવિજ્ઞાન આમાં નહીં આવે સમાજશાસ્ત્ર આમાં નહીં આવે એના માટે તમે ધોરણ અગિયાર અને બારના પાઠ્યપુસ્તક કરી શકો છો ત્યાર પછી રિઝનિંગ આમાં નહીં આવે રિઝનિંગ માટે કિશ્વા કરિયર એકેડમીનું મટિરિયલ્સ માર્કેટમાં અવેલેબલ છે ટૂંક સમયમાં અમે એને પીડીએફ ફોર્મેટની અંદર પણ તમને મૂકીશું સાથે સાથે ટૂંક સમયની અંદર કિશ્વા પબ્લિકેશનની રીઝનિંગની બુક પબ્લિશ થઈ રહી છે મેક્ઝિમમ આ લેક્ચર તમે સાંભળતા હશો એના પંદર દિવસની અંદર પંદરથી વીસ દિવસ મેક્ઝિમમની અંદર બરાબર કિશ્વા પબ્લિકેશનની રીઝનિંગની એવી બુક જેની અંદર વર્ગ ત્રણ લેવલના બધા જ ચેપ્ટર્સ સારા એવા એક્ઝામ્પલ અને સમજૂતી સાથે અમે કવર કર્યા છે તો એવી બુક પબ્લિશ થવા જઈ રહી છે તો તો તમે એ પણ જોઈ શકો છો ત્યાર પછી આની અંદર આવે કાયદો અને કાયદા માટે ઓલરેડી કિશવા પબ્લિકેશનનું પુસ્તક છે કે કોન્સ્ટેબલ માટે કાયદો અને બંધારણ એ તમે માર્કેટમાંથી લઈ શકો છો કોઈને મેજર એક ડેપમાં વાંચવા હોય તો પીએસઆઈ માટે પણ અમે કાયદાનું પુસ્તક કરેલું છે એ પણ જોઈ શકો છો બાકીના માટે કરંટ અફેર્સ સિવાય બરાબર કરંટ સિવાય બાકીના માટે હું તમને આ પુસ્તક સજેસ્ટ કરીશ આ પુસ્તક વર્ગ ત્રણની અંદર આનું જે ટાઇટલ છે ને તમે ટાઇટલ જ હાથમાં લો ને એટલે તમને એવું લાગે કે બધું જ આવી ગયું હા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ગુજરાતી સાહિત્ય ભારતનું બંધારણ હા ગુજરાત જનરલ નોલેજ ક્વિજ સૌપ્રથમ સૌપ્રથમ ગુજરાતી સૌથી નાનું સૌથી મોટું કોમ્પ્યુટર ગુજરાતના જિલ્લા વર્ણનાત્મક નકશા સાથે ગુજરાતની ભૂગોળ જાહેર વહીવટ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીના ધોરણ પાંચથી દસના પાઠ્યપુસ્તક આધારિત વન લાઇનર ક્વિજ બરાબર ગુજરાતની ભૂગોળ બ્રહ્માંડ અને સૂર્યમંડળ જાહેર વહીવટ પંચાયતી રાજ વિવિધ ક્ષેત્રે મહિલાઓનો ફાળો આ થઈ ગયું ગુજરાત અને અધર જનરલ નોલેજ સાથે સાથે ભારત જનરલ નોલેજ અને ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો અને ભારતની ભૂગોળ આ બધા વિશે તમને આ જ પુસ્તકની અંદર હં આ જ પુસ્તક આ પુસ્તકની અંદર કઈ કઈ વસ્તુ મળશે એ પણ જોઈ લઈએ આપણે આ પુસ્તકની અંદર તમે જોઈ શકો છો કે તમને ગુજરાત ભૂગોળની નકશા સાથે સમજૂતી એની વનલાઇનર ક્વિઝ તમે આ લેક્ચર પોસ્ટ કરીને બધા ટોપિક જોઈ શકો છો હું બધા ટોપિક બોલવા રહીશ તો આપણું લેક્ચર બહુ લાંબુ થઈ જશે નદી તંત્ર છે આબોહવા જમીન ખેતી જંગલ પ્રાણી જે જે મેં તમને અત્યારે કીધું ખનીજો શક્તિ વસ્તી પરિવહન તંત્ર બંદરો બરાબર પછી ઇતિહાસ વંશાવલી અને ગ્રાફ સાથે છે તમારે ડેપ્થમાં વાંચવાની જરૂર નથી તમે હેતુલક્ષી પ્રશ્નો વન લાઈનર ક્વીઝ કરી દેશો તો એ આ પુસ્તકમાંથી બહુ છે સાંસ્કૃતિક વારસો લોક લોકનૃત્યો લોકમેળા ગુજરાતનું લોકભરત ગુંથણ લોકસંગીત ગાયકો સંગીતકારો ગુજરાતની સ્થાપત્ય કલા ગુજરાતની ચિત્રકલા સાંસ્કૃતિક તથા ધાર્મિક તહેવારો હેતુલક્ષી પ્રશ્નો વન લાઈનર ક્વિઝ વગેરે ગુજરાતી સાહિત્ય વર્ણનાત્મક વનલાઇનર ક્વીઝ હેમયુગ યુગ પ્રેમાનંદ યુગ બધા જ સાહિત્ય ઇવન ગુજરાતમાં સૌથી મોટું સૌથી નાનું ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાતી બ્રહ્માંડ અને સૂર્યમંડળ જાહેર વહીવટની વનલાઇનર ક્વીઝ મહત્ત્વના દિવસો કોમ્પ્યુટર પરિચય ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની મંત્રી પરિષદ બરાબર ગુજરાત ભારત જનરલ નોલેજની વાત કરીએ તો ભારતમાં સૌ વ્યક્તિ ભારતમાં મહિલાઓનું વિવિધ ક્ષેત્રમાં ફાળો સૌ મહિલા ભારતમાં સૌ ભારતની ભૂગોળ એક અભ્યાસ ભારત નામકરણનો ઇતિહાસ ઉત્પત્તિ અક્ષાંશ રેખાંશ લંબાઈ પહોળાઈ ક્ષેત્રફળ જમીન સીમા દરિયાઈ સીમા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો રાજ્યો વસ્તી ગીચતા જમીન વિસ્તાર જનસંખ્યા મુજબ ક્રમમાં મેં કીધું ને ઉપર નીચે ક્રમ પણ પૂછાઈ શકે છે રાજ્યોના પ્રાણી પક્ષી વૃક્ષ અને ફૂલ વસ્તી બે હજાર અગિયાર ભારતમાં આવેલા હિમાલયના ઘાટ હિમાલયના અગત્યના હિમનદ નદી નદી કિનારે આવેલા શહેરો ભારતના મુખ્ય સરોવર સંબંધિત રાજ્ય મુખ્ય જળધોધ નદીઓ સંક્ષિપ્તમાં ઋતુ પરંપરા આબોહવા પર્યાવરણ પ્રાણી સંપત્તિ રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ટાઈગર રિઝર્વ જાણીતા અભયારણ્યો જળવિદ્યુત પરિયોજના પરમાણુ વિદ્યુત મુખ્ય હવાઈ મથક બંદરો ઇતિહાસ ભારતના ઇતિહાસ સાંસ્કૃતિક વારસાની અંદર પણ ઉપરાંત પંચાયતી રાજ વિવિધ ક્ષેત્રે મહિલાઓનો ફાળો ધોરણ પાંચથી દસના પાઠ્યપુસ્તક આધારિત તમારે પાંચથી દસ ના પાઠ્યપુસ્તક નહીં વાંચવા પડે જો તમે ગુજરાત જનરલ નોલેજ પુસ્તક લો છો એની અંદર ધોરણ પાંચથી દસના પાઠ્યપુસ્તક આધારિત સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી અને ગુજરાતી સાહિત્ય અમે ધોરણ પાંચથી દસની ત્રણેય પુસ્તકો આમાં કવર કરી લીધી છે એના અને પાછું વનલાઇનર ફોર્મેટમાં આપ્યું છે બરાબર એટલે તમારે આખા પુસ્તકો આમાં કવર થઈ જાય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત યોજનાઓ અને કાર્યક્રમો ભારતનું બંધારણ અને રાજનીતિ વન લાઈનર આ બધી વસ્તુ આની અંદર તમારી કવર થઈ જાય છે કયા પુસ્તકની અંદર આ પુસ્તકની અંદર ગુજરાત જનરલ નોલેજ બરાબર આ પુસ્તકની અંદર તમારું બધું જ કવર થઈ જાય છે ત્યારબાદ બંધારણ માટે તો આ પુસ્તક તમને ખબર જ છે બટ કોન્સ્ટેબલ માટે આ પુસ્તક વાંચવાની જરૂર નથી કેમકે આ પુસ્તક ડેપ્થમાં છે એટલે આ પુસ્તક પીએસઆઈ વાળા જીપીએસસી વર્ગ એક બે વાળા મોટાભાગે વાંચે પીએસઆઈ વાળાને હું આ પુસ્તક સજેસ્ટ કરીશ પરંતુ જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એ લોકો આ પુસ્તક નવી આવૃત્તિ બે હજાર એકવીસ માર્કેટમાં અવેલેબલ છે પોલીસ કોન્સ્ટેબલ માટે કાયદો અને બંધારણ એક અભ્યાસ બરાબર છે આ પુસ્તકની વિશેષતા શું છે તો આની અંદર અમે ગુડ સીટોક વિશે ઇવન છેલ્લે એકસો ચારમો બંધારણ સુધારો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ફોજદારી કાયદા સુધારા અધિનિયમ બે હજાર અઢાર ફોજદારી કાયદા ગુજરાત સુધારા અધિનિયમ બે હજાર ઓગણીસ ઇવન વસતી જતી સ્પર્ધા માટે ભારતનું બંધારણના જે ડેપ્થ કેટલાક ડેપ્થની અંદર અમે આપવાનો પ્રયત્ન કર્યો છે હા આ પુસ્તક જેટલા ડેપ્થમાં નથી આપ્યો પણ સ્પર્ધાના કારણે થોડુંક ડેપ્થ આપવાનો પ્રયત્ન કર્યો છે ઉપરાંત કાયદા અને બંધારણના પાંચ આદર્શ પ્રશ્નપત્રો અને કોન્સ્ટેબલના સંપૂર્ણ અભ્યાસક્રમના પાંચ આદર્શ પ્રશ્નપત્રો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મનોવિજ્ઞાનના પ્રશ્નો જવાબ સહિત આ બધું આ પુસ્તકની અંદર તમને મળી જશે તો આ પુસ્તક તમે ખરીદી શકો છો બરાબર સાહેબ કોમ્પ્યુટર માટે અમે શું કરીએ તો કોમ્પ્યુટર માટે તમે ડૉક્ટર સતીશ પટેલ સરનું પુસ્તક હું તમને કહીશ કે તમે માર્કેટમાંથી લઈ શકો છો બરાબર તો આ વાત થઈ કે આપણે કઈ રીતે બરાબર એટલે શોર્ટકટમાં આપણે જે ટોપિક ચાલુ કર્યા હતા એની અંદર આ બુકલિસ્ટનું ટોપિક મેં પૂર્ણ કરી દીધું બરાબર કે ભાઈ કઈ કઈ પુસ્તકો તમારે વાંચવા જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ યાદ રાખવાની મેથડ સાહેબ યાદ નથી રહેતું પ્રોબ્લેમ મોટા મોટો એ છે તો એક મેથડ માટે મેં અહીંયા એક મહારાજ પુસ્તક ગુજરાત જનરલ નોલેજનો એક પેજ લીધો છે આ પેજ ખાલી એમ જ લીધો છે બરાબર છે કે ભાઈ તમે વાંચતા હોવ તો કરી એક એક પેજ મેં ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટનો લીધો છે ગુજરાત જનરલ નોલેજ પુસ્તકનો એક પેજ મેં વનલાઇનર ફોર્મેટનો લીધો છે હા તમે જોઈ શકતા હશો બરાબર તો સાહેબ વાંચીએ છે તો યાદ નથી રહેતું એની કોઈ શોર્ટકટ મેથડ તો અમને કહો સાહેબ એની કોઈ બાબત તો અમને કહો તો સામાન્ય રીતે તમ તમારે વાંચવામાં પ્રોબ્લેમ એવું છે ને કે તમે બસ એને જસ્ટ લાઈક આ પુસ્તક તમે લીધું હવે આ પેજ તમે લીધું એટલે તમે બસ એકવાર વાંચી જાઓ છો ભાઈ એકવાર વાંચવાથી યાદ ના રહે એકવાર વાંચવાથી ક્યારે યાદ ના રહે એટલે ઘણા કે ના સાહેબ મારી યાદશક્તિ ઓછી છે ભાઈ યાદશક્તિ બધાને સરખી છે કોઈની યાદશક્તિ ઓછી નથી સર્જનહારે બધાને બે આંખો આપી છે બધાને બે હાથ આપ્યા છે બે કાન આપ્યા છે એક નાક આપી છે આ બધું સરખું આપ્યું છે યાદશક્તિ જ નાની મોટી આપી દીધી એટલે યાદ રાખજો આવું ક્યારેય નથી કે કોઈની યાદશક્તિ વધારે છે કોઈની યાદશક્તિ ઓછી છે ના બિલકુલ ખોટી વાત છે યાદશક્તિ સામાન્ય રીતે બધાની સરખી જ છે કોઈની વધારે ઓછી નથી સર યાદ કેમ નથી તમારી વાંચવાની પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે તમે જે વાંચી રહ્યા છો એ તમારી વાંચવાની પદ્ધતિમાં પ્રોબ્લેમ છે તમે શું કરો છો એકવાર વાંચી જાઓ છો એકવાર વાંચવાથી ક્યારેય યાદ ના રહે બીજું ઘણી તમને યાદ નથી રહેતું એનું એક કારણ એકાગ્રતા છે એકાગ્રતા એટલે તમારું સંપૂર્ણ શરીર અને મગજનું ધ્યાન એ જ વસ્તુ તરફ હોય એને આપણે કહીશું એકાગ્રતા તમારા સંપૂર્ણ શરીરનું મગજનું સંપૂર્ણ ધ્યાન જસ્ટ લાઇક હું આજે તમારા આગળ લેક્ચર લઈ રહ્યો છું તો મારું ધ્યાન બિલકુલ કેમેરા ઉપર છે પછી હું લેક્ચર લેતા લેતા થોડું કામ વિચારું થોડું કામ વિચારું તો એ એકાગ્રતા નથી અથવા હું લેક્ચરમાં તમારા આગળ કંઈક બોલી રહ્યો છું મગજમાં કંઈક અલગ વિચારી રહ્યું છું તો મારા શબ્દો ક્યાંક આગા પાછા થતા હશે તો કહેવાનો આશય એટલો છે કે એકાગ્રતા બીજું કોઈ પણ વસ્તુ વાંચો જસ્ટ લાઇક હું તમને બંને પુસ્તક વાંચવાનું એક એ બતાવું છું જસ્ટ લાયક આ ડિસ્ક્રિપ્ટિવ છે તમે આને વાંચી રહ્યા છો સૌથી પહેલા આખા પેજને એક વાર એકાગ્રતાથી વાંચી જાઓ વાંચી ગયા ઓકે હવે જો આ બે કોલમ છે પેજ એક જ છે પણ બે કોલમ છે બીજી વારની અંદર તમે હવે આના બે ભાગ કરી દો અને માત્ર આ જ કોલમ વાંચો આટલું જ આ જ કોલમ બીજી વારમાં બીજી વારમાં આ કોલમ વાંચ્યા પછી આંખો બંધ કરો અને મનન કરો તમને આમાંથી શું યાદ રહ્યું અથવા એક રફ નોટ રાખો અને રફ નોટની અંદર હવે આ જે પેજનો જે ચોપડો ચોપડી છે બંધ કરી દો અને તમને જે યાદ રહ્યું હોય ને લખો અચ્છા આમાં શું હતું કે એક્ઝામ્પલ લઈએ આમાં ધરોઈ બંધ હતો આમાં વાસણા બેરેજની વાત કરવામાં આવી છે આમાં મહી નદી મહી નદીનું ઉદ્ગમ સ્થાન આ છે એના ઉપર આ સિંચાઈ યોજનાઓ અહીંયા અહીંયા આવેલી છે આ રીતે અચ્છા પછી તમે જોયું કે આ મેં મને ઘણી વસ્તુ આમાંથી યાદ રહી નથી કઈ વસ્તુ યાદ નથી રહી એને ફરીવાર વાંચો ત્રીજી વાર વાંચો શોર્ટકટમાં વાર આખો પેજ વાંચ્યો બીજી વાર અડધો પેજ વાંચ્યો મનન કર્યું એક નોટ્સ જેવું લખ્યું શું યાદ નથી રહ્યું એને ફરીવાર વાંચ્યું પછી બાકીનો અડધો પેજ વાંચો પછી એનું મનન કરો અને એમાંથી જે યાદ ના રહ્યું એને પછી ત્રીજી વાર વાંચો આ રીતે એક પેજ ત્રણ વાર વાંચો ને ત્યારે તમને એસી ટકા જેવું યાદ રહે જેની એકાગ્રતા બહુ સારી રહી હોય ને એને પંચાણું થી નવ્વાણું ટકા યાદ રહેશે પણ એ ક્યારે જ્યારે આ મેથડથી વાંચ્યું હોય માની લો આની જગ્યાએ વન લાઈનર હોય આ તો ડિસ્ક્રિપ્ટિવ હતું લાઈનર હોય વન વન લાઈનરમાં આ જ મેથડ પહેલાં આખું પેજ વાંચી કાઢો આખું પેજ વંચાઈ જાય એના પછી બીજી વાર અડધું પેજ વાંચો અડધું પેજ વાંચ્યા પછી વન લાઈનરમાં આપણે આવું કરી શકીએ આમાં હાથ મૂકી શકીએ બરાબર અથવા કોઈ મિત્ર જોડે વાંચતા હોય તો એને કહી શકો જરા પૂછને આમાંથી ચાર પાંચ ક્વેશ્ચન મને આવડે છે અને પછી જુઓ કયો પ્રશ્ન નથી આવડતો જે પ્રશ્ન ના આવડ્યો હોય તમે હાથ મૂકી મૂકીને ચેક કર્યું હં એના આગળ લાલ પેનથી ટીક મારો અથવા પેન્સિલથી ટીક મારો એને ફરીવાર જોઈ લો સેમ કન્ડિશનમાં બાકીના અડધા પેજને બીજી વાર વાંચો એમાં પણ ચેક કરો અને જે નથી આવડ્યો ફરીવાર એકવાર ત્રીજી વાર નજર મારી લો આ રીતે એક પેજનું સામાન્ય રીતે ત્રણ વાર રીડિંગ કરો ને તો એ તમને વ્યવસ્થિત રીતે યાદ રહેશે બાકી આ રીતે એકવાર વાંચવાથી ક્યારેય યાદ ના રહે બટ એ એના પર્સન્ટેજ સોમાંથી ત્રીસથી ચાલીસ ટકાનો રેશિયો રહે જો તમે ઈચ્છો છો કે તમને પરફેક્ટ બધું યાદ રહે તો આ મેથડથી વાંચો સાહેબ આ મેથડથી વાંચીએ છે ને તો એ છ સાત દિવસ પછી એવી પરિસ્થિતિ થાય છે છ સાત દિવસ તો નહીં દસ પંદર દિવસ પછી એવી પરિસ્થિતિ થાય છે કે સાહેબ બધું ભૂલાઈ જાય છે યાદશક્તિ જ નથી એટલે યાદશક્તિનો વાંક નથી તમે માણસ છો એટલે ભૂલાઈ જાય છે આપણું આ જે મગજ છે ને એ એક મેમરી કાર્ડ જેવું છે મેમરી કાર્ડ જે હોય છે ને બરાબર તમે કોઈ પણ મેમરી કાર્ડ જેવું એ ફૂલ થઈ જાય મેમરી કાર્ડ જેવું ફૂલ થઈ જાય છે બરાબર એટલે તમારો મોબાઈલ વિડીયો ફોટો એ ડાઉનલોડ કરવાનું બંધ કરે છે કે ભાઈ પહેલાં અમુક વસ્તુ ડિલીટ કરો તો જ અમે મેમરી કાર્ડની અંદર આ વસ્તુ લઈશું એમ મગજ પણ એક મેમરી કાર્ડ છે જ્યારે મગજની મેમરી ફૂલ થઈ જાય છે અને સામાન્ય રીતે માની લો કે તમે આ જે પેજ છે માની લો કે આ પેજ તમે પહેલી તારીખે વાંચ્યું હતું તો સાયકોલોજી એવું કહે છે અને મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ સાત દિવસ સુધી એટલે કે આઠ તારીખ સુધી આઠ તારીખ સુધી આ વસ્તુ તમારા મગજ મારે પહેલી તારીખે વાંચ્યું છે એટલે બીજા સાત દિવસ આ વસ્તુ તમારું મગજ સેવ રાખશે જો તમે આ દરમિયાન આ પેજનું રિવિઝન નહીં કરો પુનરાવર્તન નહીં કરો તો તમારું મગજ એમ સમજશે કે આ વસ્તુ આના માટે નકામી છે ડિલીટ મારો જેમ તમારા મોબાઈલની અંદર એક વિડીયો આવ્યો તમારા મિત્રએ મોકલ્યો અથવા એક ફોટો આવ્યો તમારે એને ડાઉનલોડ કરવો છે પણ તમારી મેમરી ફૂલ છે તો તમે શું કરશો જે વગરકામની વસ્તુ હશે ને એને ડિલીટ કરશો મગજ માટે એ વસ્તુ વગરકામની છે જેનું તમે પુનરાવર્તન નથી કરતા એટલા માટે તો ધોરણ છ થી દસમાં તમે ઘણું બધું ભણી રહ્યા છો ડિલેટ ઇવન ધોરણ અગિયાર બારનું પણ ડિલેટ કેમકે તમે એનું રિવિઝન કરવાનું છોડી દીધું છે એનો અર્થ એ નથી કે તમારી યાદશક્તિ ઓછી છે ખાસ યાદ રાખજો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ એટલે સામાન્ય રીતે અઠવાડિયામાં એક દિવસ એવો રાખો ને કે એ અઠવાડિયામાં જેટલું વંચાયું હોય ઇવન આગળના વીકમાં પણ જે વંચાયું છે એનું આખું રિવિઝન જ કરવાનું રાખો તમે પુનરાવર્તન કરતા રહેશે રહેશો ક્યારે પણ કોઈ વસ્તુ ભૂલાશે નહીં તમે બાઇક ચલાવતા શીખો છો એકવાર શીખી ગયા અને માની લો કે પછી તમે એને ચલાવવાનું બિલકુલ બંધ કરી દો પાંચ વર્ષ પછી તમને બાઇક આપવામાં આવે ને તો તમને બાઇકમાં કીક મારવામાં તમને એને ચાલુ કરવામાં પ્રોબ્લેમ થાય પણ તમે રોજે રોજ ચલાવશો ને તમે સ્ટેન્ડ કરતા થઈ જાઓ છો કેમ પુનરાવર્તન રિવિઝન પ્રેક્ટિસ તો બિલકુલ એ જ રીતે આ વાંચવાની મેથડ વિશે ચર્ચા કરી અને આજના લેક્ચરનો આપણો છેલ્લો મુદ્દો જે આપણે ચર્ચા કરી છે બરાબર છેલ્લો મુદ્દો કયો છે મોક ટેસ્ટ આ બધું તૈયારી થઈ ગઈ પણ જ્યાં સુધી એની પ્રેક્ટિસ નહીં થાય મેં અત્યારે બાઇકનું એક્ઝામ્પલ આપ્યું માની લો કે તમને બાઇક કે ગાડી ના આવડતી હોય હવે તો યુટ્યુબ પર એના વિડીયો અવેલેબલ છે બાઇક કઈ રીતે શીખવી ગાડી કઈ રીતે શીખવી તો હું અત્યારે તમને અહીંયાથી બતાવી દઉં ભાઈ આ રીતે બાઇક ચલાવવાની આવડી જશે તમને તો લાગશે હા આવડી ગઈ પણ આવડી જશે ના તમારે એના માટે શું કરવું પડશે ખરેખર બાઈક તમારા હાથમાં લેવી પડશે જાતે ચલાવવી પડશે કેટલી વાર પડશો અથવા તો આગા પાછા થશો અને વારંવાર પ્રેક્ટિસ કરશો ને ત્યારે બાઇક કે ગાડી તમને આવશે બિલકુલ એ જ રીતે આ બધું મગજમાં તો લઈ લીધું છે મગજમાં લઈ લીધું બાઇક કઈ રીતે ચલાવી જ્યાં સુધી ચલાવશો નહીં ત્યાં સુધી આવડશે નહીં બિલકુલ એ જ રીતે આ બધું મગજમાં લઈ લીધું છે પણ જ્યાં સુધી તમે મોકટેસ્ટ આપી આપીને એની પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી બધું અધૂરું છે ત્યાં સુધી તમે નહીં પહોંચી વળો અને એટલા માટે જરૂરી છે કે તમે મુખ ટેસ્ટ આપો કિશ્વા કરિયર એકેડમી જે વિદ્યાર્થીઓ અમારા અહીંયા એડમિશન લે છે અમે એમના માટે તો મુખ ટેસ્ટની આયોજન કરીએ જ છે પણ આ વખતે અમારી એપ્લિકેશનની અંદર પણ કોન્સ્ટેબલ પીએસઆઈના મુક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે જેમ કે અત્યારે અમે જીપીએસસી વર્ગ એક બે પ્રિલિમ અને ડીવાયએસઓ એસટીઆઈ પ્રિલિમના મુખ ટેસ્ટનું આયોજન કર્યું છે બિલકુલ એ જ રીતે તમે પણ કોન્સ્ટેબલના બક ટેસ્ટની અંદર પીએસઆઈ એએસઆઈના એસઆઈના ટેસ્ટની અંદર જે અમે ટૂંક સમયની અંદર લોન્ચ કરીશું તમે એમાં ભાગ લઈ શકો છો કિશવા કરેર એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એમાં તમે ભાગ લઈ શકો છો તો આજે મેં આ લેક્ચરની અંદર લેક્ચર બહુ લાંબો થઈ ગયો છે સામાન્ય રીતે હું યુટ્યુબ પર એક કલાકની આસપાસ જ લેક્ચર લેતો હોઉં છું આજે લેક્ચર લાંબો થઈ ગયો છે પણ કંઈક આપવાની ઈચ્છા હતી તમને કંઈક ગાગરમાં સાગર કરીને આપવાની ઈચ્છા હતી એટલા માટે આ માર્ગદર્શન તમને આપ્યું છે બરાબર તમે આને ફોલો કરજો આ લેક્ચરને વારંવાર સાંભળજો જેટલું તમે સાંભળી શકતા હોવ વારંવાર સાંભળજો બરાબર આ પુસ્તકો તમને બતાવ્યા બુક લિસ્ટ માટે આગળ જઈએ ફરી એકવાર જે વિદ્યાર્થીઓ નથી જાણતા એમને કહી દઈએ કે સરકારશ્રી દ્વારા ઓફલાઈન બેચની પરમિશન મળી ગઈ છે અમે ટૂંક સમયની અંદર મેં તારીખ પણ આપી દીધી ત્રણ ફેબ્રુઆરી છે બુધવાર છે સવારે સાડા આઠ વાગે કોન્સ્ટેબલ એએસઆઈ એસઆઈ પીએસઆઈ માટે અમે ડેમોલેક્ચર રાખેલો છે યાદ રાખજો સરકાર શ્રીની એસઓપી અને સો કોવિડ નાઇન્ટીનની જે ગાઈડલાઇન્સ છે એનું પાલન કરવાનું છે એટલા માટે અમે મર્યાદિત સંખ્યાની અંદર પ્રવેશ લેવાના છે અને એટલા માટે વહેલા તે પહેલાં ધોરણે છે એટલે રજીસ્ટ્રેશન માટે આપ કોલ કરી શકો છો બોતેર બસો અડસઠ પચાસ પાંચસો ઉપર પોતાનું નામ નોંધાવી શકો છો તમને અહીંયાથી પરફેક્ટ ટાઈમ પણ આપી દેવામાં આવશે આમ તો મેં તમને જણાવી દીધું છે છતાં પણ કંઈક આગો પાછું થાય તો એ સિવાય તમે કિશ્વા કરિયર એકેડમી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો આ વિડીયોને મેક્ઝિમમ શેર કરજો તમારા ગ્રુપ્સની અંદર જે વિદ્યાર્થીઓને ખરેખર આવા લેક્ચર્સની જરૂર છે ત્યાં સુધી આ લેક્ચર્સને તમે પહોંચાડશો બરાબર અને અમારી સાથે આ રીતે જનરલ નોલેજથી માંડીને કરંટ અફેર્સ માટે ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો ફેસબુક પર જોડાઈ શકો છો ઇન્સ્ટા પર જોડાઈ શકો છો સાથે સાથે તમે પ્લે સ્ટોરમાં જઈ અને કિશ્વા કરેર એકેડેમીની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર એની અંદર પણ ટૂંક સમયમાં અમે ઘણું મટીરિયલ્સ મૂકવાનું શરૂ કરીશું બરાબર અને યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો ટૂંક સમયમાં મારા બંધારણ અને કાયદાથી સંબંધિત લેક્ચરો શરૂ થશે યુટ્યુબ ઉપર તો તમે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો યાદ રાખજો જે કિશ્વા કરેર એકેડેમીમાં બેચ થશે એની અંદર કાયદો અને બંધારણ હું જ ભણાવીશ બરાબર તો આપ એ રીતે પ્રવેશ લઈ શકો છો એ બેચોની અંદર આ સાથે જ મારો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું જય હિન્દ